છે એ વાવ હું તને હું કહું એ રો 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 આવી રાડું કોણ નાખે અને તમે તો નાના છોકરા છીએ બે જ છો હવે બે જ વાળી થામા ન કર હું તારું બેન્ડ વગાડી નાખીશ તી બેન્ડ બાજા વાળા બેન્ડ જ વગાડે હો એ ઢોલકી તારી આ પકોડી વગાડવાનું બંધ કર ને મને કાઈ ખાવાનું દે તમને બધાયને ખબર જ છે ને કે મને ડાયાબિટીસ છે અને સુગર વાળાને ટાઈમે ખાવાનું ન મળે ને તો ચક્કર આવી જાય જીવ મુંજાય એ મારું મોઢું રોકાઈ ગયું છે એ તબિયત તો મારી બે દિવસથી નરમ ગરમ રહે છે ઈ તો કોક દિવસ જમવાનું વેલા મોળું થાય હો એમાં રાયડું નહીં પાડવાની એક તો કુકરમાં સીટીયું નથી વાગતી એ સીટી નો વાગે ને તો મોઢેથી સીટી વગાડ પણ મને જલ્દી ખાવાનું દે અને આમ જો જમવાનું તૈયાર ન હોય તો મને ઇન્જેક્શન મારી દે મને કઈક થાય છે હવે હું જમવાનું બનાવું કે તમને ઇન્જેક્શન મારું એક વાત કહું તારી માએ તારું નામ મીના રાખ્યું છે પણ કામ હાલ મીંદડી જેવું છે તું નહીં સમજ ક્યાં ગયો તારો વર મહેશ માણસ ડાયા થાય આ તું તો ગાંડી થતી જાસ અરે માં ધીમે ધીમે આપણું ઘર ગાંડાની હોસ્પિટલમાં ફેરવાઈ જાય મને તો એવું લાગે છે કકડાટ કાઢીએ છીએ પણ ઘર માંથી કકડાટ જતો નથી એ નરી વાસ્તવિકતા છે આમાં મારો ક્યાં વાંક ગુનો હે બે હાથ ને 22 કામ છે અરે માં કામ મારી અને વહુમાં કાઈ ફેર નહીં એ ફેર ફેર કરો માં મને ફેર ચડે છે આ મીનાડીના કારણે નક્કી આજ હું મોટે ગામતરે વહી જાય ભેગા થઈને મને મારી લાગ એ જ્યાં સુધી સાસુ મરે નહીં ત્યાં સુધી વહુનો ડાળો વળે નહીં હું બોલી અરે મરે તારી માં અને હા ભાઈ જે કરે આ વીજળી આરે વેર એની જિંદગી કરી નાખું ઝેર બસ 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 મૂળ મુદ્દો બોલતા નથી અને આડા લાકડે આડો વેર વારો છો થયું છે હું ઈ કયો પેલા અરે કુકર બગડી ગયું છે એમાં સીટી વાગતી નથી એટલે જમવાનું થયું મોડું એમાં જેમ સિંહણ વિફરે ને એમાં તો સાસુમાં વિફરા છે આજે હો મને તો સિંહણ કીધી નાના હું હું કઈ જનાવર છું અરે બે સિંહણ તો કહેવાય એમાંય વાંધો અરે તમે મૂંગા દેહો ને વસમાં ડબ 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 કરો છો ઓહો હે ભગવાન હવે તમે બધાય શાંતિ રાખશો આ ઘર છે કે સર્કસ ઈ જ મને સમજાતું નથી હાઈલે રાખે હવે એમાં માઠું ન લગાડ અને આમાં ડાયાબિટીસ વધી જાય તને તું કહું ને તને હાલ હવામાં હાલ થોડું આ મારી હાઈરે હાલ લે તું હાય વીજળીનું કનેક્શન અને વીજળીને ઇન્જેક્શન હવે આમ લવારા કરો મને ઇન્જેક્શન ઇન્જેક્શન કરીને હું વધારો છો મારું ટેન્શન હાલે વાવ હું ઊભી ઊભી જોયા કરસ મારે રે ઇન્જેક્શન પતી હાલો ને મારી દઉં ક્યાં મારું હવે આયા જ મારવાનું હોય ને બીજે ક્યાં તમે કેતા હોય તો પડખે મારી દઉં લે હા 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 પડખા પડખા કરમા મને ખબર છે તારા અબળખા ને જાજી નો હરખા નકર બેટા મારીસ બે પગરખા મારી ઇન્જેક્શન જો ભારે અથોડા જેવો લાગતો હોય ને તો ફોરા હાથ વાળી કોક નર્સ ગોતી લ્યો ને રાખી લ્યો ઈ વાત હાસી હો
એક રૂપાળી ને જુવાન નર્સ રાખી લઈએ ને તો વીજળી તારી ને મારી બેય ની સેવા કરે ને. હા ઓ આ ડોહાને નર્સ નું ને રૂપ નું નામ સાંભળી ને હરખ છેડો. આ તો જો હરખાયા. એ અમે તો ખાલી હરખાયા, બીજા હોય ને તો થાય હડકાયા. અરે બાપુજી તમારી વાત તો ગધેડા ને તાવ આવે એવી હોય છે. તો તો તને તાવ આવશે કા? એ હું ગધેડો બસ. અને હવે હું જાઉં છું ખેતરે. ખેતરે ભાત લઈને કોણ આવશે એ મને કયો? એ ભાત લઈને આવશે પરેશ. અને આમ જો આ ઢાંઢો આખો ગામમાં રેખડા કરે એના કરતા એને ભેગો રાખ ને કઈ ખેતરનું કામ શીખવાડ. મમ્મી હું છે ને આટલું ભણ્યો છું ને એ આ ખેતરમાં મજૂરી કરવા આટલું થઈને નથી ભણ્યો. હું નોકરી ગોતું છું, મને નોકરી મળી જ જશે. એ તો એક કામ થાય, ભાત લઈને હું આવીશ બસ. અરે બાપુજી ખેતરે ઓલા કૂતરા થી ડરો છો અને ભાત લઈને આવવાની વાત કરો છો? અરે હું વીજળી નો વાર, મને શેનો ડર? મહાદેવ હર. મહાદેવ હર. ઉભારી ઉભારી મોટા ભાઈ, હું તમારી હારે જ આવું છું. મારા છે ને પંચાયત ઓફિસ માં થોડું કામ છે, ઓલી નોકરી માટે અરજી કરવાની છે. તો હાલો તો હું તમારો ભેળો જ આવું. હાલો એ હો નાનો પારો ને રે સમની ડોરી કોઈ ઢાસે ના 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 બાળ એ મારું હો નાનો પારણું. હો નાનો પાયણું ઘડાવું એમ સપડા વહુ છોકરું જણે તો હિસકાવું ને. ઓહો મહારાણી કેમ ના આયલા? કપડા નાખવા જાવ જ વોશિંગ મશીન માં, ક્યાં જાવ બીજે? ઓહો હો હો અખણ ગયા દખણ ગયા પણ સારા લખણ. તમારે ચમકતા કપડા પહેરી ને ક્યાં જવું છે? પણ ફેશન શો કરવો છે? તમારો ખેતર ખેડે તો મારો ઘરવાળો છે ને. ખેતર પડ્યું પડ્યું હોય તમારે બટકા ભરવા છે? એ ખેતર ખેડે તારો ઘરવાળો પણ છોકરો તો મારો ને. હવે હાની લબલબાટી કરીમાં અને મારો મગજ જાય ખીચ ચડશે ને તો ભરીશ મે બટકા. ઈ હડકવા ઉપડે ની બટકા જ ભરે. જોઉં છું કેમ ભરો છો બટકા. હ કોણ આ બટકા બટકા કઈને આ બટુક ને યાદ કરે છે? એ તમને કોઈ યાદ નથી કરતું. આ વહુ ને સમજાવો નકર મારો મગજ પડશે ને તો થઈ જાય એક ધાને બે કટકા. ઓહો તમારી તો આ રોજ ની રામાયણ છે. હવે તો લંકા દહન થઈ જાય તો હારું. એ હા તમને તો કટાણી મજા ખૂજે છે. અને વહુ ને હવે હું શું કહું, હજાર વાર ના પાડી છે વોશિંગ મશીન માં કપડા નથી ધોવાના પણ જાડી ચામડી ની મારું તો કઈ માનતી નથી. બાપુજી હું જાડી ચામડી ની હોય પણ જાડી બુદ્ધિ ની નથી. તમે જ મને કયો આ વોશિંગ મશીન શોભાના ગાંઠિયા બનાવવા માટે રાખ્યું છે? હે છે તો પછી વપરાય ને. વીજળી એ તારા કપડા હાથે ધોવાઈ જાહે, અમારા હંધાઈના કપડા તો મશીન માં ધોવા દે. હા 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 એ તો ડબલ પાણી વપરાય, ડબલ સાબુ સોડા વપરાય, લાઈટ બિલ ભરે, તમારો તો બેઠા બેઠા મજા કરવી છે. આ બધુંય ખર્ચો થાય તમે હું એકે કમાવા જાવ છો? અરે ભાઈ આ ઉંમરે આટા ફેરા ને આશીર્વાદ સિવાય કઈ થાય નહીં. જો જેમ તને ડાયાબિટીસ છે ને એમ મને આ અસ્થમાનો રોગ છે, એટલે તો આ પંપ ભેળો રાખવો પડે છે. હેમજી હા તમે પંપ મૈના કરો મોટામાં પણ મૂંગા રહેજો. હલે મીનુડી સંભાળ, કપડા લઈ લે અને હાથે સબ છબાવી નાખ. કપડા હાથે છબ છબાવી નાખીશ ને તો થાહે રસો એક કલાક મૂડી. પછી સુગર ની બીમારી છે ને પછી રાયડું પાડતા ની મારી ઉપર કે ભૂખ લાગી ભૂખ લાગી. એમ જોઉં છું કેમ ખાવામાં મોડું થાય છે. હજી મટા તું મને ઓળખતી નથી કારણ કે જે કરે વીજળી આઈ રે વેર એની જિંદગી કરી નાખું ઝેર. અને આ કામ ચોર છે કામ ચોર, ઈ આઈ છે નહીં દોવે મશીન માં જ નાખશે. જોઉં છું તમાર જોઉં છે. હાલો હાલો દેખાડું હાલો.
હે ભગવાન, હું શું કરું? કેવી રીતના આમ જિંદગી જીવું? દિવસે ને દિવસે આનો ત્રાસ વધતો જાય છે. સહન નથી થતું મારાથી. એક તરફ કો અને બીજી તરફ ખાઈ, આમાં જાઉં તો જાઉં ક્યાં? દુખે છે પેટ ને ફૂટે છે માથું, આમાં વસે બાળકો ક્યાંથી આવ્યા? બાપુજી, અમને બાળકો નથી થાતા, એમાં મારી એકલીનો વાંક છે. ના ના ના, વાંક તો બધોય મારો છે. વાંક મારો ઈ છે કે તને પડાવી ગાતે વાતે ઘરમાં ગાલી, પણ મને ખબર નહોતી કે બંજર જમીન છે, આમાં કોઈ દી કોટો નહીં ફૂટે. એ કાયમ માટે ધરતી જ બંજર ન હોય, ખેડનાર માં એ ખોટ હોય, એ ભાગ માં હશે તો છોકરા થઈ જાહે. એ ભાગ તમારો ને ભોગ મારા, પણ કાન ખોલીને સાંભળી લેવો. થોડાક સમય ની અંદર મારે આ ઘર માં દીકરી કા દીકરો જોઈ, નકર તારો ટાટિયો આ ઘર માં જાજા દિવસ હવે ટકશે નહીં. હાય હાય, હે બા, તમે આવું કામ બોલો? મારું કોણ છે આ દુનિયા માં? હું ક્યાં જઈશ બા? તમારે બેઈમાના ને જી કરવું એ કરો, પણ અહીંથી છે ને તમે હવે આઘા તો. ઓ બેટા, આ લીધી હઠ નહીં મેલે. આજનો દી છે ને, તમે કપડા હાથે ધોઈ નાખો અને હું પછી સમજાવીશ. ભલે, કઈ વાંધો નહીં બાપુજી, કઈ વાંધો નહીં, હું કપડા હાથે ધોઈ નાખું છું. એની માએ નાટક કરવાનું શીખવાડ્યું છે. જેટલા પીલુડા પાડવા હોય એટલા પાડી લે, પણ એને ખબર નહીં હોય જે કરે વીજળી આરે વેર એની જિંદગી કરી નાખો છે. ઐસે ઐસે હવે એ આમ કરીશ ને તો ક્યાંક ડાયાબિટીસ વધી જાહે. હાલ 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 હાલ, હાસી વાત છે, મને જરા ગભરામણ થાય છે, કઈ ખાવાનું કરો. લે હે, સાસુમાં આ ધોયેલા કપડા છે, પણ મને ખબર છે ધોયેલા છે, પણ ધળા વિનાના ધોયાતા મશીનમાં નહીં ખાતા ને, ઉઘરાટ નથી ઢહડી ધોઈ નાખ. એ પણ એક એક વાર પહેરી તો લેવા દો, પછી ધોઈ નાખીશ. પહેરવાની જરૂર નથી, જરાય ઉઘરા નથી. કીધું એટલું કર, ઢહડી ધોઈ નાખ. અને એક તો મારી ગેરહાજરીમાં મશીન ચાલુ કરસ, મને દગો દેશ. બાપની ઘરેથી તો તું ફૂટી કોડી નથી લેવી, અને આયા મહારાણી બની તાનમાન તાસીરા કરીને ને મશીનમાં લુગડા ધોવા. સાની મની કહ એટલું કહ, નકર જો મારો મગજ છટકશે ને તો સંપલે સંપલે ધોઈ નાખીશ. એ ખાલી ફોકટની હોશિયારી શેની કરો છો? હે, એક તો આ ધોયેલા કપડા ધોવડાવો છો અને ઉપરથી પાછી મને ચંપલથી મારવાની ધમકી દો છો. હમણાં પોલીસ ફરિયાદ જઈને કરીશ ને તો ચંપલની હારે હારે લાકડીઓ ખાવી પડશે. કપડા ધોવાનો દેશી સાબુ લઈ આવે છે, આ એના પરપોલા છે. અરે
મશીન છે છતાં તને હાથે કપડા ધોવાનું કહેશે તો કાલ સવારે એમ કહેશે કે ગેસ ઉપર નહીં અને ચૂલામાં રાંધો તો તું શું હાથે ચૂલામાં રાંધવાની છો શું કરું બીજું મારા દિલમાં દયાનો છાંટો નથી હાથ આટલા ઢસેડા કરું તોય મને એવું કહે છે કે તું મફતના રોટલા તોડ અરે સેના મફતના રોટલા અરે લોહી પાણી હું મારા એક કરું છું બાપુજીથી કઈ થતું નથી પરેશને કરવું નથી મારા ઉપર તાકર દેનાશે તને સંભળાવે છે અરે પરેશ ને બાપુજી તો બહુ સારા છે આ તમારી માં એમ કહે છે કે નો ખાતેઈ જાવ અરે સગી જનેતા ઉઠીને જાકારો આપે છે તો મીનુ નગતા થઈને પડ્યું નો રેવાય ચાલ આપણે નોખા થઈ જઈએ અરે નોખા થઈને જા શું ક્યાં અરે મારો ઈશ્વર લઈ જાય ત્યાં મારે મા પાસેથી કાઈ નથી જોતો રાતી પાય પણ નથી જોતી એ મથરા ન થવાય આમ ખેતરમાં રાત દિવસ મહેનત કરી કરીને આખી જવાની ઘસી નાખીને હવે કયો છોક મારે કાઈ નથી જોતો અરે તને ખબર નથી મા પાસે માંગું એટલે હોનાની જાડ પાણીમાં નાખા જેવું છે અને એની ચમડી જાય પણ દમડી ન જાય જ્યાં સુધી તમને ખેતરમાંથી ભાગ નહીં મળે ને ત્યાં સુધી આપણે આ ઘર મૂકીને ક્યાંય જવાનું થતું નથી અને એટલા માટે જ હું પોલીસમાં ફરિયાદ નથી કરતી અરે મારી માં કોઈને રાતી પાય પણ ન આપે અને ઈ આપણને ભાગ આપે ગમે ને હું કામે લાગી જઈશ થઈ રહેશે દેનારો દુબળો નથી એમ આવેશમાં અળગા ન થવાય દુઃખ તો આજે છે ને કાલે વયું જશે આ ખેતર આટમાંથી જશે ને તો પાછું નહીં આવે હિંમત કરીને માંગણી તો કરી જ લ્યો ઠીક છે લોઢું ગરમ થશે ત્યારે હથોડો મારીશ અરે લોઢું તો ગરમ થતું થશે પણ અત્યારે તારા હાથ ગરમ છે મીનુ તને તાવ આવ્યો હોય એવું લાગે છે અરે હવે એ તો શરીર તો નરમ ગરમ ચાલ્યા કરે પણ મને ઈ વાતનું ટેન્શન છે કે આ છોકરા નથી થતા ને ઈ ઉપાધિ મને બહુ ખાઈ જાય છે અરે એવી ચિંતા છોડી દે ડોક્ટર રશ્મિની દવા ચાલુ છે અને એને કીધું પણ છે કે બાળક થશે બીજા બધા દુઃખ તો હું ખમી ખાઉં બડા વાંજિયા મેણા દોયલા લાગે છે માએ મને બંજર જમીન કહીને મારા અસ્તિત્વને આમ આમ હચમચાવી નાખ્યું છે મારાથી પણ આ બધું સહન નથી થતું થાય છે કે તળને ફળ કરી નાખું કાંઈ તળને ફળ નથી કરવું એ વાદળા આવે ને જતા રહે એવી જ રીતના દુઃખ આવે છે એમ જતું એ રહેશે હવે રાત બગાડો નહીં અને સૂઈ જાવ આરામથી ભગવાન કરે નવો સૂરજ કંઈક સારા સમાચાર લઈને આવશે ખરેખર બીના તું કેટલી સારી છો તું જ મારું જીવન છો પત્ની ને પતિનો સાથ મળે ને તો એ બધું જ કરી શકે સાચી વાત છે બીના તું ચિંતા છોડ હું તારું સાથ ક્યારેય નહીં છોડું સદાય હું તારી સાથે છું વિજુ આંટી તમે તમારી તબિયતને બરાબર સાજવતા નથી લાગતા ઓ હસરે આમા ઘરમાં નોકરી ખટપટર છે એમાં ક્યાંથી શાંતિ થાય વિજુ આંટી ઘર હોય ને ત્યાં વાસણ ખખડિયા જ કરે હાઈ બીપી લો બીપી હાઇપરટેન્શન ડાયાબિટીસ આવી બધી બીમારીઓમાં મગજને શાંત રાખવાનું હોય કે મગજ શાંત રહે મારે તો ઘણો રાખવું પણ વો બટકાણી છે માથા ફરેલા આમા ક્યાંથી રશ્મિ મેડમ સમયસર એને બે ટાઈમ જમાડી દઉં છું ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપી દઉં છું ઘરનું બધું જ કામ કરું છું એમને હું કાંઈ કરવા દેતી નથી હવે શું બાકી રહ્યું હવે મરું તો થાય હા હા બે મિનિટ બે જોયું ને જોયું એનો સટકો જોયો આતરની જે વેની જી હાલે અરે રે બસ બસ સાસુઓ એટલે તો ગયા ભવના વેરીને વેર વાળવા આ ભવમાં ભગવાન ભેળા કરે ને એનું નામ સાસુ વહુ મારે એની આયરે વેર છે એટલે જ હું તને કહું છું જી કરે આ વીજુડી આયરે વેર એની જિંદગી કરી નાખું જે નાના વીજુ આંટી સાસુ વહુનો સંબંધ એટલે તો માં દીકરી જેવો હોય છે તમે ચિંતા ન કરો હું તમને દવા ચેન્જ કરી આપીશ મિસ્ટર પરેશ તમે મારા ક્લિનિકે આવીને દવા લઈ જાજો ઓકે હું આવી જઈશ અને હા બટુક અંકલ તમારી તબિયત હવે કેવી છે એમ ને એમ છે રશ્મિ મેડમ પેલી કહેવત છે ને કે પેલું સુખ તે જાતે નૈરા એ આ ઉંમરે તો હવે આપણું કામ આપણા પોતાના હાથે થાય ને તો ગંગ નાયા ખોટી વાત છે હે કા તમને કઈ રોગ નથી તમને અસ્થમા નથી આખો દે હે 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 કર્યા કરો છો હવે
આ ઉંમરે ચોકઠા ચશ્મા ને અસ્થમા ન હોય ને તો જ નવાઈ લાગે, ખોટી વાત છે મેડમ? જોયું ને, આને મોટી મોટી કરવાની ટેવ જાહે નહીં. સાચી વાત છે. અરે, હસતા અને હસાવતા રહેવાથી તબિયત બહુ સારી રહે છે. અને હા, બટુક અંકલ, મેં તમને જે દવા આપી હતી અસ્થમાની, એ રેગ્યુલર લ્યો છો ને? હા, લઉં છું ને. પણ ડોક્ટર, તમે મને આ મારા અસ્થમા માટે ઓહળિયા લખાવવાના હતા, એનું હું થયું? હા બટુક અંકલ, મને યાદ જ છે. દવાખાને આવશો ને એટલે લખાવી આપીશ. અને આમે દેશી ઓસડિયા વધારે ફાયદાકારક હોય છે. બીજું બધું ઠીક. મહેશભાઈ, તમે કેમ કઈ બોલતા નથી? આવી ત્યારથી જોઉં છું કે સિરિયસ થઈને બેઠા છો. કઈ થયું છે તમને? એ બીજું કઈ નથી, આ ગગો છે ને એની બાયડી થી બી હશે. અને જાણે એમ બેઠો છે બાયડી ની લાઈટ કાઢી હોય. અને બેટા, હું તો એમ કઉ છું કે પૈણા પછી દીકરા માના મટીન બાયડી ના થઈ જાય. એ આપણે ક્યાંય ગોતવા ન જવું. તમારી નજર ની સામે જો જીવતો જાગતો દાખલો બેઠો. એવું નથી બા, મીનાના હાથમાં ફળફોલા થઈ ગયા છે અને થોડુંક એને તાવ જેવું રહેશે ને, એટલે તમારા બંનેની ચિંતા થાય છે. મહેશભાઈ, એક વાત કહું, ચિંતા ચિતા સમાન હોય છે, માટે ચિંતા ક્યારેય નહીં કરવાની. સીતા તો તમને ફક્ત એક જ વાર બાળે છે, પણ ચિંતા તમને રોજે રોજ મારે છે, એટલા માટે ચિંતા ક્યારેય નહીં કરવાની. અને બાય ધ વે મિસ્ટર પરેશ, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, નો? આઈ નો મેમ. ઓકે, આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ એન્ડ સો કાઇન્ડ ઓફ યુ મેડમ. થેન્ક યુ સો મચ. ના ના, એમાં થેન્ક યુ ની કાંઈ જરૂર નથી. આફ્ટર ઓલ, આઈ એમ યોર ફેમિલી ડોક્ટર, ઇટ્સ માય ડ્યુટી. એક મિનિટ. હલો. હા પુષ્પા. ઓ માય ગોડ. ઓકે ઓકે, યસ, હું આવું જ છું. હા વિજુ આંટી, મારે એક એમરજન્સી છે એટલે મારે અત્યારે જ હોસ્પિટલે જવું પડશે. પણ હા, તમે તમારી તબિયતનું ધ્યાન રાખો. અને બટુક અંકલ, સાથે સાથે તમે પણ. રાજી રાજી રાજી, ચોક્કસ. હા મેડમ, થેન્ક યુ. અમને થેન્ક યુ બોલતા આવડી ગયું. આ તમે બે હું બડબડ 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 કરતા હતા. પણ તારે તારા ફોન માંથી ફોન લગાડી દેવાય ને. ગગા, મારા ફોન માં બેલેન્સ નથી. તાર બાપ ને કીધું તો પણ એ કઈ ગામ માં જાય નઈ, કઈ પુરાવે નઈ. મમ્મી, જે હોય તે, ગમે તે હોય, પણ તારે મારો ફોન ચેક નો કરવો જોઈએ. મારો ફોન આજ પછી ક્યારે ચેક કરતા નહીં, સમજી ગયા તમે? દીકરા, મને બધી ખબર છે, તો હું કામ ફૂફાડા મારસ. આ ફોન મેં જોયો, આમાં જાનું દીકુ ના લવના લફરા આ બધું હું છે. મમ્મી, તમે મારી જાસૂસી કરો છો? જાસૂસી નથી કરતી, આ તો જોયું, આ કોને છોડ્યું છે, આ હું છે, આ બધું. મમ્મી, આ મારી પર્સનલ લાઈફ છે અને મારી પર્સનલ લાઈફ માં હું ગમે તે કરું, સમજી ગયા? ને આજ પછી મારો ફોન ક્યારે ચેક ન કરતા. પપ્પા પપ્પા પપ્પા, અહીં આવો તમે. હું છે? આ સેની રણોરાડ છે? મમ્મી મારો ફોન ચેક કરે છે. આ નાલાયક ની ફાઈટ વધતી જાય છે. આમ તો જોવો આની દાદાગીરી, એક તો આ ફોન મે આપ્યો છે અને પાછો મારી હમી રાડ્યો નાખી. તારા ફોન ની તો એક દેવે કઈ. વિજુડી, ફોન તોડતો તને મારા હમ છે. પરેશ, તું અંદર ચાલ, આ ઝઘડા નું મોઢું કાઢું, ચાલ અંદર. ભાભી, મમ્મી ની દાદાગીરી તમારા પર ચાલે, મારી પર નહીં, સમજી ગયા? એ મારી દાદાગીરી આના એક ઉપર નહીં, આખા ઘર ઉપર હાલશે. કારણ કે આ ઘર મારું, જમીન મારી, માલ મિલકત મારી, આ ઘર ની શાંતિ રાખ, ડાયાબિટીસ વધી જાય ને તો બેહોશ થઈ જઈશ. જોયું ને, આ દીપડો છે કે દીપડો છે? એ દીપડો છું, દીપડો એક વાર નહીં હજાર વાર દીપડો છું. આવડો મોટો વગડો પડ્યો, જા જંગલમાં વયો જા જંગલમાં.
ચાલો જઈશ, સમય આવશે ને ત્યારે આ ઘર છોડીને પણ હું જતો રહીશ, સમજી ગયા? દીકરા તું ઘર છોડીને જાને તો તને મારા હમ છે. વો બેટા તમે એને અંદર લઈ જાઓ, જાઓ જાઓ જાઓ. હાલ પરેશ, હાલ તું અંદર હાલ હાલ ને. દોરા કાઢવા. ઓહો બે તો બે 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 બે. બિજુડી પરેશ જવાન જીવ છે, એ કઈક આડું અવળું પગલું ભરી લે ને તો કાળી ટીલી લાગી જાય. આપણો ગગો ધંધા દેવા કરવા નઈ છે કે નોખી દે કાળી ટીલી દેખવાની છે. આમ જોવો આ મોબાઈલ ના ટેક મેસેજ વાંચો ને તો ખબર પડે શુદ્ધ ગુજરાતી માં લખ્યું છે જાનું ડીકું ફલાણું ઢીકડું ને હવે જાજી વાર નથી કાળી ટીલી દેખવામાં. છોકરા ઉપર શંકા નહી કરવાની, સમજી? શંકા ન કરે, જોઉં છે તમારે. હાલો મારી ભેગા દેર ભોજે ભેગા થઈ ક્યાં કુકર માં ખીચડી રાંધે છે ને બતાવો. હાલો પરેશ, તું તો કેટલો ભણેલો ગણેલો છે, મમ્મી સાથે આમ વાત કરે. ભાભી, કોઈ મારો મોબાઈલ ચેક કરે ને એટલે મારો મગજ ચોક થઈ જાય છે. દેવરજી, તો પછી ફોનમાં છે ને પાસવર્ડ રખાય એટલે કોઈ ખોલી જ ના શકે. ઓકે ઓકે, સારું, હવેથી હું ફોનમાં લોક રાખીશ. ઓકે, પણ ભાભી એક વાત કહું, તમે કેટલા સારા છો હે. આ જમાનામાં આટલું દુઃખ કોણ સહન કરે, તમે એકદમ સહનશીલ છો. હું સાચું કહું ને તો મમ્મીની બદલે હું તમને સોરી કહું છું, આઈ એમ સોરી. પરેશ, દુઃખ ના ઓસડ દાડા, દુઃખ તો આજે છે ને કાલ જતું રહેશે, એમાં શું છે. પણ ખરેખર ભાભી તમે ખૂબ જ સારા છો. પરેશ, તું પણ એક સરસ મજાની રૂડી રૂપાળી ઘરવાળી લઈ આવને. અને સાચું બોલ, પેલી જાનુ કોણ હતી? સાચું બોલ, સાચું બોલ. સાંભળો સાંભળો, આ જાનુ બાનુ છે ને કોઈ છે જ નહીં, ખરેખર સાચે જ કોઈ જાનુ છે જ નહીં. અરે મને કેવું છે કે પછી ઓકે, તને તારી એ વાલી ના સમ, સાચું બોલ કોણ છે? ભાવી સાચું કહો ને તો વાલા તો મને તમે પણ છો. પરેશ, કોની સાથે ચાલે છે તારી રેસ? મને કેસ કે પછી બાંધી દઉં તારા ગળે નવગણી ભેસ? ભાભી મારે કોઈ ભેસ ભેસ નથી જોતી હો, મારે તો જોઈએ છે તમારા જેવી ફેસ ટુ ફેસ. ઓહો, એવું તો શું છે મારામાં? ભાભી તમે છે ને સર્વગુણ સંપન્ન છો, એક આદર્શ પત્ની લાગો છો મને, અને હા તમે આખા પરિવારને સાચવી જાણો છો, એટલે બસ હું પરણીશ ને તો તમારા જેવી છોકરીને જ પરણીશ, બાકી હું આખી જિંદગી કુવારો રહીશ. જો બહુ માપદંડ નહીં રાખવાના, જાડી પાતળી લૂલી લંગડી કાળી ધોળી, પછી આ લક્ઝરીની લાઈનમાં છે ને ક્યાંક એસટી પણ હાથમાંથી છૂટી ન જાય. એ વાત તમારી બિલકુલ સાચી, પણ ભાભી તમે મારી સાથે છો ને એટલે મને બિલકુલ ચિંતા નથી. જોયું ને હાલ ભાઈ હરખા, આપણે બે હરખા હે. આમ જો દેર ભોજનની વચ્ચે વધારે પડતી આ મસ્તી છે, અને વધારે પડતી આવી મસ્તી થતી હોય ને એમાં લપસતા વાર ન લાગે. એ કમળો હોય ને એને હંધુય પીળું જ દેખાય, એ પાણી માંથી પોરા કાઢ મને બૈસાબ. બસ મને ઈ વાંધો છે, મારી વાત તો કઈ માનવી નથી હે. તમે તો સતી આઈ કે અંધ છો, અને કઈ કઈ તો તમને છે ને વાઘમાં કાગ દેખાય. બીજું કઈ સાંભળું ને તમારો ફોન લાવો. તને માથાકૂટ વગર મજા જ નથી આવતી, આ કોને પોલીસ ને ફોન કરસ? પોલીસ નું શું કામ છે, આપણા ગગાને ફોન કરું છું, વાડીએ છે ને એને. હા માં મહેશ,
અરે આ ખેતરમાં કામ કરું છું ને, પાણી છાંટવાનું હજુ બાકી છે. આયા તારી લંકા ફડકે મરે છે, ન્યા તું ખેતરમાં પાણી વારસ, જલ્દી આય. શું થયું દીકરા? બીજું કઈ નથી થયું, પણ તારી બાઈડીએ નવો દાવ માંડ્યો. આ દાવનો ઘા દિલવા, જલ્દી આય. એ માં, તમારે ઈ તો રોજનું થયું, અને અત્યારે હું આવીશ ને તો મારું કામ બધું અધૂરું રહેશે. હા મને ખબર છે દીકરા, તું ખેતીમાં કામ કરસ, પણ સુધારવા જાય ખેતીનું વાવેતર તો આયા બગડી જાય તારું વેતર અને તારું જીવતર. એટલે જલ્દી ઘરે આવ, નકર વગાડતો રહે આખી જિંદગી જંતર. પછી ગમે એટલા મંત્રાવીશ ને તું મંતર, તોય કોઈ નહીં પૂછે તારા ખબર અંતર. એટલે દીકરા મારા, જલ્દી આય બેટા, જલ્દી આય. એ ભલે, હાલો આવું છું. બીજુડી ગજબના છે તારા જંતર મંતર ને બખડ જંતર. હવે તારાથી અમને બચાવે ભગવાન શિવ શંકર. ઓ આમાં મારે કેમ કેવું કે હું વીજળીનો વર, મને શેનો ડર, મહાદેવ. હા મારા બમ બમ બોલે, ખબર છે ને તમને, કોઈ નો આવે વીજળીના તોલે કરેડ, કે જે રાખે વીજળી આરે વેર, એની જિંદગી કરી નાખો ઝેર. હાલો માં, હજી પાવડો હાથમાં લીધો નથી ને તમારી વાર્તા ચાલુ થઈ નથી, બોલ શું હે? આટલી બધી આવવામાં વાર લાગે, તારા કરતા તો ઢેલ કાસબો વાળી હતી, હાલ તો થયો તે જલ્દી પોગી જાય. હવે બીજી કથા કરવાનું બંધ કર, હું કામ છે ઈ કે, એટલે હું નવરો થાવ તમારા માંથી. કામ માં તો ફિલ્મ ચાલુ હતો, ફિલ્મ પૂરું થઈ ગયું પછી આવ્યો. બસ ને શું છે, હું ઈ વાત કરતું પેલા મને. હું એ બીજો આ પરેશ ને તારી બાઈડી મીના બે ની પ્રેમ લીલા ચાલુ થઈ ગઈ, કે હેલા જેવા નથી રહ્યા. માં આ તું શું બોલે છે, થોડુંક વધારે બોલતી હોય એવું લાગે છે, આ તને સારું નથી લાગતું. હું એક તો શું ગગા હાઈટ થઈ ગઈ છે, હવે સારું નથી લાગતું, આ બધું સારું નથી લાગતું હવે. બસ માં બોલવામાં ધ્યાન રાખજે, મને મારી ઘરવાળી અને મારા ભાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે. હા ભરોસા ની બેહીને પાડો જ આવે, પાડી નો આવે. આવ્યો તારો બાપ, પૂછ લે નજરો નજર, મેં એને દેખાડ્યો. લક્ષ્મણ જતી જેવા લાગે છે. બોલો લ્યો આ અંધ ભગત નું મારે શું કરવું, કેમ તમે ભૂલી ગયા? બે હાથ માં હાથ લઈને આમ બેઠા હતા, ગલગલિયા કરતા હતા, અને મારી આરે ફરિયામાં ઝઘડો કરીને અને હોલમાં જઈને અને બે હી હી હા કરતા હતા, નોતા પ્રેમ લીલા કરતા. આખો દિવસ તું હંધાઈને ખખડાવતી હોસ તો થોડીક વાર હસે બોલે એમાં ખોટું હું છે? બધી મને ખબર છે, મારી માની અડધી વાત સાચી હોય ને અડધી ખોટી હોય, આના હિસાબે હું ખેતરના અડધા કામ મૂકીને આવતો રહ્યો છું. દીકરા હું તારી દુશ્મન નથી, થોડોક ધીરો રે ધીરો. દીકરા એક વાર તને નજરો નજર નો દેખાડું તો તારી માને ફાઈટ કેજે, પણ દીકરા તું ધીરજ રાખજે, વહુ ને ગંધ નો આવવા દે, તો આપણે નજર રાખીશું. અને ખોટી પડીશ તો? અને ખોટી પડો ને તો મને હુડીએ છોડાવી દેજો. આ બટુ કાકા છે કે નહીં? ઓ કાયું લાગે છે, હું જાઉં છું મારા કામે. હા 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 જા, તું જા, હાલ આપણે જોતા નહીં કોણ આવ્યું. હાલ હાલો આવે. હા બટુ કાકા, આ બીજું માં આ કોઈ ઘરે લાગતું નથી હો, લગભગ પાછું જવું પડશે. કોણ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ડોક્ટર રશ્મિ નો કમ્પાઉન્ડર છું, તમને દવા દેવા આવ્યો છું. હવે દવા પછી દેજે ગગા, લે ખાટલો ઉપાડ. ખાટલો ઢારીને બેહીન વાતો કરી. બે નિરાશે. હા હા બે બે બે. આ લે. હા હવે કે? હા દવા દેવા આવ્યો હું તમને. કે તમે આવી આવો ને વાસીન દવા લઈ લો, મને ખબર ન પડે, મેં તમને ક્યાંક ઊંધી ગુડી દે હે. બે તું અહીં બે. આ લે માતેન બોલ, આ ડોક્ટરે કઈ દવા દીધી છે? હરખી તો શું, હરખી જોઈને લેજો, નકર માથું મટી જાય ને જાડા થઈ જાય. બટુ કંકલ અસ્તમાની. આ ઈ મારા હારું લાવ. હા ઈ બરાબર છે. કે આ વીજળી આંટી ની આવી લ્યો, આ વીજળી આંટી ની. એટલે
અને હવે મારું નામ કઈ રવિ નથી, મેં મારું નામ બદલી નાખ્યું. નામ કામ બદલ્યું બે? હવે હું કામ નામ બદલ્યું, હવે હું રાખ્યું નામ? મને છે ને એક નામ માં મજા નથી આવતી, એટલે હું ઈ દર મહિને નામ બદલું છું. હવે હું નામ રાખા? રવિ નું ઊંધું કરી નાખો તમે. રવિ નું તો હા, મારું નામ વીર, એના પછીના મહિને પરમવીર, એના પછીના મહિને ધર્મવીર, એના પછીના મહિને સુરવીર, એના પછીના મહિને દાનવીર, એના પછીના મહિને દોડવીર. બસ 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 ભગવાન બસ. એ જો ભગવાન એ પોતાનું નામ નથી બદલતા. પણ કાકા ભગવાન એના નામ નથી બદલતા, પણ આપણા માણસો બદલી નાખે છે. કોઈ કહે છે રામ, કોઈ કહે છે રહીમ, કોઈ કહે છે કૃષ્ણ, અને કોઈ કહે છે કરીમ. કાકા અંતે તો બધું હેમનું હેમ છે, તમે ઈ કયો, તમને કેમ છે? અરે મને તો લીલા લેર ને કાળી બળતરા છે. લે તમારે હે ની બળતરા? ના ના, હું એમ કહું છું તમારે ક્યાં પાડા પાવા જવાનું છે? હા જા, પાડા પરથી યાદ આવ્યું. છોકરો ભલે પહેલવાન જેવો છે, પણ વીર તું તો અજ્ઞાની થઈ ગયો છો. અજ્ઞાની હો? દરેક આજ્ઞાની પુરુષ ને હું જ્ઞાની લાગુ છું. તમે તો નવરા છો, મને મારી દવાના પૈસા દો એટલે હું જાઉં. એલા આ તું ખવિશ જેવી વાતું કા કર? તમે ખવિશ ખવિશ કરતા તમારા ખસીમ માંથી રૂપિયા કાઢો. એલા મારા ખમીસ માં રૂપિયા નથી, એ ઠન ઠન ગોપાલ. એ અમારે તો બધું ઉધાર ઉધાર ઉધાર, અને કોના દીધાં તારા રાઈકા? એ તમારા ઉધારમાં ને ઉધારમાં અમે થઈ ગયા નિરાધાર. લે એ આ તો વખાણી ખીચડી દાઢે લાગી. એ હવે અહીંથી ઉપડતો થા ભાઈ. હલ હા, કમ્પાઉન્ડર થઈ મિનિસ્ટર જેવી વાતો કરે છે. હાલ 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 એમ. એ રહી જિંદગી તો ફિર મિલેંગે, ઈર્ષાળુ ને આશીર્વાદ અને ખટપટિયા ને ખમા. લા અને આશીર્વાદ કહેવાય કે આતંકવાદ? મળો સે ગળદા જેવો, પણ કોકને મારીને મળદા કરી નાખે એવો છે. હું શું કહું છું, આપણી હમ આટલું બધું બોલી ગયો, આ હાકવાનું ન હોય, હાલો આપણે ડોક્ટર રશ્મિ પાસે જઈ અને આની ફરિયાદ કરી. ના ના ના, તું રેવા દે, તું આવીશ ને તો બાજી બગાડી નાખીશ. હું જાતો આવીશ. હા તો મારી જરૂર પડે તો મને ફોન કરજો. અરે ભાઈ તને ફોન કરવાની શું જરૂર છે? હું કઈ બીવું છું? અરે હું વીજળી નો વાર, મને શેનો ડર? મહાદેવ હર. હાય જાનુ યાર, આજે છે ને મારે તારી સાથે મન મોકળું કરીને વાતો કરવી છે. હા હૈયું હાથ રાખો, તમારો મન બોજ હળવો કરો. તમે ધીરજ રાખો, ધીમે ધીમે માં બધું સમજી જશે. યાર તું સમજતી કેમ નથી? આ ઘરમાં ન રહી શકાય, આ ઘરમાં છે ને આપણને પ્રેમ કરવાનો મોકો જ નહીં મળે. મળશે મળશે, મોકો મળશે, અને મોકો મળે ને એટલે તરત જ તમે મમ્મીને વાત કરજો ખેતર વેચવાની. ના ના ના, મેં તને પહેલા જ કીધું છે કે હું છે ને ખેતર વેતરમાં કામ નથી કરવાનો, સમજી ગઈ? અરે યાર મને નોકરી મળી જશે. ઓકે સારું ચાલ, હું ફોન રાખું છું, બાય, લવ યુ. અરે સાંભળ, હા હું શું કહું છું, હું તને મળવા આવું છું. હા હા આવો. રૂમમાં બોલાવ્યો તો તો હવે પૂરું ધ્યાન દેવું પડશે. મહિલાને ફોન કરું કે જો તારી બાયડી હવે અહીંયા કેવા રાખડા રમવા માંડી છે. હા માં. મહિલા, એ મહિલા ક્યાં છો? એ હું ખેતરેથી નીકળો, પહોંચું જ છું. જલ્દી આવ, ઘરે આવ, ઘર ભેગો થા જલ્દી, જાનુડી પકડાઈ ગઈ છે. હા હા, પરિયાની જાનુડી, ઈ બીજી કોઈ નય, તારી મીનાડી ઈ જ પરિયાની જાનુડી. ઈ બે એક રૂમ માં ભેગા થયા છે
અને પ્રેમ લીલા કરે છે. મારા દીકરા જલ્દી આવ, આજ તો આવવાનું ચૂકતો નહીં. હા હા, તારી માની વાત સાચી જ હોય, અને આજ મારું ખોટું પડે ને તો ધરથી માથું નોખું કરી નાખજે. અરે પરેશ, તું ભાભી તમારી ઇસ્ત્રી લેવા માટે આવ્યો છું. હા તો લઈ જા ને, એમાં શું છે? પણ ઇસ્ત્રીવાળા અકબંધ કપડાં પહેરીને જાવું છે ક્યાં જાનુને મળવા? હા ભાભી હા, હમણાં જ મેં જાનુને કોલ કર્યો હતો અને હું એને મળવા જ જાઉં છું. આવ્યો નહીં હજી, ખબર ન પડે કે હું કામ ફોન કર્યો છે. થોડા ટાટિયા ઉપાડાવો તો ભલે આ દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય. અરે મારી પત્ની દેવી છે, મારો ભાઈ દેવ છે, દેવ. હા એટલે મારે છે ને ઈ વેમ જ કાઢવો તારા મગજ માંથી. ઈ દેવ ને દેવી છે ને એને બે હવે દૈત્ય ના રૂપ ધારણ કર્યા છે. બ્યુટીફુલ છું ભાભી, તમે છે ને બધું જ ભૂલી ગયા છો. હા અને ચંદ્ર ને ક્યાં ખબર છે કે એની ચાંદની કેવી છે? સૂરજ ને એના કિરણો ની નથી ખબર હોતી કે એના કિરણો આખા જગત ને જગમગાવે છે. તમે છે ને આ ઘરની ગળમથલ માં બસ આરીસો જોવાનું જ ભૂલી ગયા છો. સાવ સાચી વાત છે, આમને આમ જ આથમતી જાઉં છું ને. તમારા ભાઈ અને તમારી મમ્મી ની સામે ક્યાં હું કઈ બોલી શકું છું, પણ તમારી જીગર બહુ હો, તડ અને ફળ આવી મર્દાનગી કોને ન ગમે? ભાભી હું પ્રેમ કરું છું પ્રેમ, અને એ પણ કહી દઉં કે પ્રેમમાં પણ હું તણ ને ફળ જ કરવાનો છું. ઓહો, આટલો બધો પ્રેમ? હસ તો, હું એને અનહદ પ્રેમ કરું છું. મતલબ કે તમે આ પ્રેમમાં બધાને ભૂલી જવાના છો? હા, હું બધાને ભૂલી જવા માંગુ છું, પણ તમારા સિવાય હું આખી આ દુનિયા જ ભૂલી જવા માંગુ છું ભાભી. પણ આ ઘરમાં તો નકરી માથાકૂટ, કજિયા, કકડાટ, મારામારી. ભાભી મને બધી જ ખબર છે, મેં જાનુને બધું જ કહી દીધું છે. અને કહું તમને, આ ઘરમાં રહેવું છે જ કોને? પ્રેમ લગ્ન કરીને હું તો આ ઘર છોડીને ચાલ્યો જવાનો છું. હાય હાય, એમ તો કઈ જવાતું હશે? બદનામી થાય. ભાભી પ્યાર કિયા તો ડરના કિયા. આ શું ભાભી, તમને તો તાવ આવતો લાગે છે. ચાલો એક કામ કરો, જલ્દી ચાલો આપણે દવાખાને જઈએ ને ડોક્ટર ની દવા લઈને આવીએ. ના, મારે હમણાં જ તારા ભાઈ સાથે વાત થઈ, એ આવતા જ હશે અને મને લઈ જશે દવાખાને. ડોન્ટ વરી. ઓકે, જેવી તમારી મરજી. ચાલો હવે એક કામ કરો, પેલી ઇસ્ત્રી મને આપી દો. હા. આસકા મારમાં ને હૈદરો થઈ જા દીકરા, જોયું ને હે? આ તો ટેલર છે, ફિલ્મ તો બાકી છે. અને નિરાયત રાય ઝટકા મારમાં, હજી તો તારે જાનુના ઝટકા ખમવાના છે. હે ભગવાન, કયા જન્મની પાપની સજા ભોગવું છું? નથી રહેવું આ નરકમાં, નથી રહેવું મારે. આના કરતા તો મરી જાવું સારું. આમાં મારે કંઈક કરવું પડશે, મારે પૂરેપૂરું આમાં ધ્યાન દેવું જ પડશે અને આ રાસલીલા બંધ જ કરાવી પડશે. હવે આને સબક શીખવાડો, બહુ મારે હાને જી ભાઈકી છે, પણ હું એનીમાં વેજોડી છું, મને ઓળખતી નથી. બધી તૈયારી કરી જ લીધી છે. એકવાર વંશનો કરું તો પતી ગયું ને. મ્યાવની મીંદડી કરી દો મીનામાંથી. સારસે કપાડવાનું કીધું તું ને. કારણ કે મેં બધો પ્લાન કરી લીધો છે. આ
આકાશ બાંધું, પાતાળ બાંધું, 9 લાખ લોબડિયાળી, 64 જોગણીયું, 52 વીર ચૂકે નહીં મારા તીર. હવે જો આ વીજળીની કમાલ. મીના, એ મીના બો, એ આપરસ કે બેરી થઈ ગઈ, ક્યાં મર ગઈ? અવાજ સે ની આવે છે? એ અવાજ નથી, આ સુવાસ છે. બોલ, મારામાં વિશ્વાસ છે? વિશ્વાસ પર તો આજ છે, પણ આ વિશ્વાસ માં જ વિષનો વાસ છે. અને વિશ્વાસ ઘાતમાં સર્વનાશ છે. પણ અટાણે ટાણે કટાણે આ બધોય હાવ બકવાસ છે. હવે બકવાસ બકવાસ મૂકને લે ખા પ્રસાદ. અરે અરે અરે, ન વાર ન તિથિ, ન મંદિર, ન કથા, ન તહેવાર, અચાનક થી ક્યાંથી પ્રગટ્યો આ પ્રસાદ? એ આ પ્રસાદ મારા મનના મંદિરિયામાંથી પ્રગટ્યો છે. અને મારા માથે થોડોક વિશ્વાસ રાખીને પ્રસાદ ખા, માતાજીની મેર થાય, પગલીનો પાડનાર દે, ખોળાનો ખોલનાર દે, અને આપણા ઘરમાં અંજવાળા થાય. વરી છોકરાની ધૂન ઉપડીને, અરે એ માં મંત્રેલા પ્રસાદ ખાવાથી કઈ પગલીનો પાડનાર નો આવી જાય? પગલીનો પાડનાર નો આવે કે આવે, એ તો હવે માતાજીની મહેરબાની થાય, પણ તારા પગલા ઊંધા પડ્યા છે એનું હું. કેવા શું માંગો છો તમે? પગલા ઊંધા પડ્યા છે એટલે? હવે આટલી બધી અજાણી થામાં સાની મની પ્રસાદ ખાઈ લે તો સારી વાત છે, નકર મારા જેવી કોઈ ભૂંડી નથી. મને શંકા છે કે તમારી આ પ્રસાદીમાં કાંઈક ગાલમેલ છે. હું નહીં ખાઉં આ પ્રસાદ, કોઈ કાળે નહીં ખાઉં. મને લાગે છે કે તારા જેવું લાતોનું ભૂત વાતુથી નહીં માને, એટલે હવે મારે તારો ચોટલો જાલીમ ખવડાવવું પડે તો પ્રસાદ ખવડાવીશ. ખબરદાર છે જો મારી સાથે જબરજસ્તી કરી છે તો. બાપુજી, 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 પરેશ, પરેશ. હે? અત્યાર સુધી તો બાપુજી બાપુજી કરતી હતી, હવે તો પરેશ પરેશ એ મંડી કરવા. ખાઈ લે નગર મારી નાખો. બાપુજી, હા બાપુજી, બાપુજી, મમ્મી શું છે આ બધું? કેમ તું ભાભી ને ડરાવે છે? જગતમાં શંકાની કોઈ દવા નથી. આ હું લેવાને પેટ સોરીને સુડ ઉભા કરે એ સુડ ને ત્રિશુલની બધી જરૂર પડશે. તમે મૂંગા બેહો, હાલે ખાસ કે ઠુહી ઠુહી મોઢામાં નાખો. આ ઝેરી પ્રસાદ હું ક્યારેય નહીં ખાઉં. મમ્મી હવે આગી જા, આ તો જુલમની ચરમ સીમા કહેવાય. પરિયા, બધી મને ખબર છે કે તને આનું બહુ પેટમાં ભરે છે. તું મારી હામું મગજમારી કરમાં અને કરતો પરેશ. દીકરા, તું મહેશ ને તાત્કાલિક ફોન કરીને બોલાવો બેટા. કર્મા, ફોન કર્મા, મારો દીકરો નહીં આવે, હવે એ ઘર મૂકીને વયો ગયો. કારણ કે તમારા બેયની પ્રેમ લીલા એને એની નજરે જોઈ લીધી. આ તમારા પાપ ફૂટા ને મારો દીકરો ભાગી ગયો અહીંથી. મમ્મી, દેર અને ભાભી વાતો કરે ને, એમાં શું નવાઈ? હવે આ નવા નામ ભવાઈના ધંધા બંધ કરે એવો બધો ભડભડરનો દીકરો હોય ને, હાચો હોય ને, ઇન્જેક્શન મારવો પડશે બહુ બેટા. એ પરેશ બેટા, જા તું જલ્દી ઇન્જેક્શન લેવો તો જાતો જા જા. બીજું લો ભાભી, પ્લીઝ જલ્દી મમ્મી ને ઇન્જેક્શન મારી આપો. દીકરી, દીકરી, અમારે ખાતર નહીં તો પાનોટાને ખાતર ઇન્જેક્શન મારી દે, ભગવાન તારું ભલું કરશે. એ મને મારવાના ષડયંત્ર રચે છે અને એને હું જ ઇન્જેક્શન મારું? આ તો એવી વાત થઈ કે એક ઝેરીલા સાપને મારે જ દૂધ પાવવાનું. ભાભી પ્લીઝ, તમે ઇન્જેક્શન મારી આપો, હું ડોક્ટર રશ્મિને તેડીને હમણાં જાઉં છું. લો. લે 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 બેટા, એ જો, એ જો હું તારા બાપની જગ્યાએ છું, મારી દે ઇન્જેક્શન. મને બધી
ઇન્જેક્શન. હા એટલે હું જલ્દી મરી જાવ, પણ એટલું યાદ રાખજે મને દુખી કરીશ તો તારું હારું નહીં થાય. એ નરકમાં જાય નરકમાં, અને મારા દેવા માવતરની હાઈ લેમાં એક તો છોકરા વગરની સો, અને છોકરા વગરની આમનમ મરી જાય વાંજણી. જો બાપુજી જો, ઇન્જેક્શન મારવાનું આ ઇનામ ને આ પરિણામ. અરે બેટા, અત્યારે એનું શરીર અને મન બે પર કાબુ નથી. એને પાસે હું સમજાવીશ. તમે જાઓ તમારા રૂમમાં આરામ કરો, જાઓ. મારા સિવાય કોઈથી નહીં માને. વિજુ જવા દે એને. જા બેટા, જા જા જા. અને તું એ હાલ હવે આ વધતું જાય છે ડાયાબિટીસ. હાલ બાર હાલ મારી હૈરે હવામાં બે. હાલ તને પાણી પાઉ, નાસ્તો કરાવું. હાલ હવે ફૂફાળા મુખ હજી નથી સમજતી તું કોઈ વાતમાં. એને હક તો નહીં જ લેવા દઉં, પણ મારી વાત તો માન. બીજું કે બીજું લે, થોડુંક પાણી પી પી લે, પી લે, પી લે. હા પાણી પીવા કરતા થોડુંક ઝેર પાઈ ગયો ને તો બધા એને કામ પતે. ઓહો, આ સાસુ વહુના મનમાં નકરું ઝેર છે, ભવો ભવના વેર છે, અને ઘરમાં તો કાળો ઘેર છે. બધાય તો ઠીક, પણ તમે તો મારા ઘરનો માણસ છો, થોડોક મને સાથ આપો તો હું કઈ જીવીશ નકરા આમનમ મરી જઈશ. અરે બીજુ ઈજ તો કહું છું કે જન્મીને મરી જઉં બસ એટલી જ વાત છે. એમાં તો માણસને કેટલી બધી પંચાત છે. પંચાત નથી કરતી, મને આ ઘરની ચિંતા છે, એટલે આ બધી મગજમારી કરું છું કે એકાદું છોકરું થઈ જાય તો હવ હારાવાના થઈ જાય. અરે પણ એના ભાગમાં હશે તો છોકરા થઈ જાહે. આલા લા લા, તને થોડોક નાસ્તો આપો. બસ તમારી આ વાત જ મને ગમે છે, કેમ કે ગમે એવા આપણે બાધી બોલી, પણ તમે છે ને સેલે સવો તો મારો હથવારો. તમે એક મારું ધ્યાન રાખો છો, બાકી કોઈને આ ઘરમાં મારી પૈડી નથી. એલા બાપા, હું તો હંધુય સમજું છું, પણ આ છોકરાઓને કોણ સમજાવે કે દરિયામાં રહીને મગરમસ્તી વેર ન કરાય. હું બોલા હે નાના, હું હું મગર છું. અરે ના બાપા ના, તું તો સિંહણ છો સિંહણ, એટલે તો હું દ્રમફાસ મારતો હોઉં છું કે હું વીજળીનો વર, મને શેનો ડર, મહાદેવ હત. ઓ થિયો હવે વાતો ના ગાડા ફરવા હોય તો તમારી પાસેથી શીખવું પડે. હાલો હવે હાલો. અરે પણ મહેશભાઈ, તમે મને વિગતવાર નહીં જણાવો તો હું તમને દવા કેવી રીતે આપીશ? ડોક્ટર રશ્મિ, મારું મગજ ફાટ્યા કરે છે અને કોણ જાણે કઈ બોલવાનું મન નથી થતું. વીર, તું જા મહેશભાઈ માટે ચા અથવા તો ઠંડુ જે જોઈએ એ લઈ આવ. યસ મેડમ. મહેશભાઈ ઠંડુ કે ગરમ? અત્યારે તો મારું મગજ ગરમ છે. મહેશભાઈ ગરમ નું મારણ ગરમ. બોલો, ચા લઈ આવ કે કોફી, કાવો કે કોલા, બરફ કે અંગારા, અંતે તો ઠંડુ કે ગરમ? અરે અત્યારે તો હું આખે આખો ગરમ છું, ગરમ. વીર જા, તું ઠંડુ લઈ આવ. મહેશભાઈ ઠંડામાં ગોલા લે કે કોલા? એક કામ કર, તું લઈ આવ, કોલા લઈ આવ. ભલે મહેશભાઈ, કોલા સાથે લઈ આવું પિઝા, મને પાસા આવે ઈ પિઝા. આને કહેવાય બટક બોલા ને આખા બોલા. મહેશભાઈ તમે મને વિગતવાર વાત જણાવો. જુઓ દરેક સમસ્યાનું નિરાકરણ હોય જ છે. તમને અમારા ઘરની તો ખબર જ છે, અને હવે પાણી માથા ઉપરથી જાય છે. વળી તમે વાતને ફેરવો છો. મહેશભાઈ હું તમારા ઘરની ફેમિલી ડોક્ટર જ નહીં પણ એક સભ્ય છું, તમે મને બધી વાત કરી શકો છો. ઘરના સભ્યો જ અસભ્ય વર્તન કરે છે. વોટ ડુ યુ મીન? તમે કહેવા શું માંગો છો? તમે માનશો નહીં અને હું પણ ન તો માનતો. મહેશભાઈ મને આખી વાત જણાવો, જો બીજા પેશન્ટ આવી જશે ને તો આપણી વાત અધૂરી રહી જશે. શું વાત કરું મેડમ, મારી પત્ની અને મારો ભાઈ પરેશ એકબીજા છાન કપટિયા કરે છે અને એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા છે. શું વાત કરો છો તમે? I can't believe this. This is not possible. મહેશભાઈ તમારી કઈ ભૂલ થતી લાગે છે. એ તો તને એ તમને માનવામાં નહીં આવે, પણ આ જ હકીકત છે. હવે તો મારું મગજ ફાટે છે. મહેશભાઈ તમે મીના ભાભી અને પરેશ સાથે વાત કરી? અરે ઈ પાપીઓના મોઢા જોવામાં મને પાપ લાગે છે, તો પછી એની વાત શું કરવી? તમારે એક વખત ખુલ્લા મને વાત કરી લેવી જોઈએ, બની શકે વાતનું કઈ નિવારણ આવે. મને તો એવું થાય છે
કે મારા ભાઈનું ખૂન કરી નાખો. અરે મિસ્ટર પરેશ, બરાબર સમયે જ આવ્યા છો. મોટા ભાઈ તમે અહીં? અરે હું તો ખેતરે તમને ગોતવા ગયો હતો અને અહીં એટલા માટે આવ્યો છું કે આ મેડમને કહેવા માટે કે મમ્મીની તબિયત સારી નથી. મિસ્ટર પરેશ, મહેશભાઈની પણ તબિયત બહુ ખરાબ છે. મોટા ભાઈ, મોટા ભાઈ શું થયું છે તમને? હવનમાં હાડકા નાખીને કેવો અજાણો બને છે ભાગ્યો. હવનમાં હાડકા? અરે મોટા ભાઈ કઈ સમજાય એવું તો બોલો. હા, હવનમાં હાડકા અને હવે તારાય પણ ભંગાશે હાડકા. મહેશભાઈ પ્લીઝ કંટ્રોલ યોરસેલ્ફ. મોટા ભાઈ, આ તમે બધું શું કહો છો? કઈ વાતની મને જાણતો કરો કે એમને મારા હાડકા ભાંગી નાખશો. અરે તું મને મૂરખ સમજેશે, આંધળો સમજેશે, બેરો સમજેશે ને? મહેશભાઈ, આંધળા બેરાની વાત નથી, આ તમારો ચિત્ત ભ્રમ પણ હોઈ શકે ને. અરે મેડમ, મેં મારી સગી આંખે કાને જોયેલું છે, સાંભળેલું છે. મહેશભાઈ, ઘણી વખત આંખ અને કાન પણ દગો આપતા હોય છે. અરે કેતા તો મારી જીભ ભટકાય છે અને મને થાય છે કે તને ઉભે ઉભો ચીરી નાખું. પણ મોટા ભાઈ, તમારા હાથે તો હું મોતને પણ વાલું કરી લઈશ. અરે પણ મને વાત તો કહો મોટા ભાઈ. ખબરદાર ખબરદાર, તે મને ભાઈ કીધો છે તો આજથી તારે ને મારે કોઈ સંબંધ નથી. ભાઈ, અરે તમારે ને મારે સંબંધ નહીં, શું ગાંડા જેવી વાત કરો છો? મોટા ભાઈ, તમે તો મને નાનપણથી ઉછેરીને મોટો કર્યો છે. એ તો અફસોસ છે કે મેં તને દૂધ પાઈ ને સાપ ને ઉછેર્યો. મોટા ભાઈ, મર્યાદામાં વાત કરો અને મર્યાદામાં રહો, સમજ્યા? અરે તું મર્યાદા ચૂકી ને મને મર્યાદામાં રહેવાનું કે? શેની મર્યાદાની વાત કરો છો? અરે મારી પત્ની સાથે આડા સંબંધ રાખી અને દેર ભોજાઈના પવિત્ર સંબંધની મર્યાદા. મોટા ભાઈ, મોઢું સંભાળીને વાત કરો. જો તમે મારા મોટા ભાઈ ન હોત ને તો અહીંયા ને અહીંયા. હે ભગવાન, જો આ ધરતી અત્યારે મને જગ્યા આપે ને તો અત્યારે જ અંદર સમાઈ જાઉં, સમજી ગયા? અરે તું મને આંગળી ચીતે છે, હવે તારા નાટક બંધ કર અને મારા સામો થાય છે. મોટા ભાઈ, તમે તમારા નાટક બંધ કરો. તમારા મારી ઉપર લાખો ઉપકાર છે ને, એટલે હું મર્યાદામાં રહું છું. બાકી ઈંટનો જવાબ પથ્થરથી દેતા મને આવડે છે. Enough is enough. શું છે આ બધું? યાર આ મારું ક્લિનિક છે, કબાડી ખાનું નથી. તમારે લોકોને વાત કરવી હોય તો શાંતિથી વાત કરો. અરે પણ આ ખોટો આક્ષેપ છે મારી પર. હળાહળ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. ફોર ગોડ સેક, ડોક્ટર રશ્મિ પ્લીઝ, મોટા ભાઈને તમે સમજાવો. અરે હું એ જ કહું છું, પણ તમે બંને મારી વાત સાંભળો તો ને. મહેશભાઈ પ્લીઝ, તમે બેસી જાઓ. મહેશભાઈ શાંતિ રાખો. જુઓ મહેશભાઈ, જ્યાં સુધી હું પરેશને ઓળખું છું ને, મને એના ઉપર વિશ્વાસ છે કે પરેશ એની માં સમાન ભાભી ઉપર ક્યારેય નજર ના બગાડી શકે અને પરેશ આવા પવિત્ર સંબંધને ક્યારેય ના અબડાવી શકે. ડોક્ટર, તમને આની ખબર ના પડે, આ બહુરૂપી છે, બહુરૂપી. મુંહ મેં રામ અને બગલ મેં છુરી. જુઓ મહેશભાઈ, શંકા આશંકા ને કુશંકા બાળી નાખશે તમારી લંકા. થોડી ધીરજ રાખો અને જો મારું માનો ને તો પરિસ્થિતિને સમય ઉપર છોડી દો. સમય એનું કામ સમયે કરી જ નાખશે. સમય પાર પાડે કે ન પાડે, હું પાડી દઈશ. કા આ પાર કા ઓલે પાર, કા તમે બે નહીં અને કા હું નહીં. અરે જેની આંખો પર શંકા કુશંકાના પડદા પડ્યા હોય ને, એને સત્ય નહીં દેખાય. અને ડોક્ટર, તમને તો ખબર જ હશે ને કે જીત હંમેશા સત્યની જ થાય છે. મિસ્ટર પરેશ પ્લીઝ, તમે લોકો અત્યારે શાંતિ રાખો અને ઘરે જાઓ. સમયનું કામ સમયને કરવા દો, બધું ઠીક થઈ જશે. પરેશ બેટા, તું મારો ભણેલ ગણેલ હોશિયાર દીકરો છો. જો અમે દેશી માણા, એ અમારું વલણ જક્કી હોય, લીધી હઠ મેલીએ નહીં. પણ બેટા, તું તો ભણેલ ગણેલ હોશિયાર દીકરો છો. પપ્પા, શું હોશિયાર છું એટલે મારે જ માર ખાવાનો? મારે દર વખતે અડધું જ થવાનું? બેટા, તું ઘરમાં સૌથી નાનો છો. આપણા પોતિકા આપણને અડધું કરે ને તો એને શિરપાવ ગણી શિર પર ચડાવું. પપ્પા, અત્યાર સુધી મેં શિરપાવ ગણીને શિર પર જ ચડાવ્યું છે, પણ મોટા ભાઈ તો શિર પર સવાર થવા લાગ્યા છે. નાની નાની વાતમાં મરવા મારવા પર ઉતરી આવ્યા છે. બેટા, ઘાવ તાજો હોય ને તો એને જખમ આવવા દેવો પડે, જખમ રૂજાવા દેવું પડે, અને જખમ રૂજાય પછી ભીંગડા વળવા દેવા પડે. બેટા, ભીંગડા વળવા દેવા પડે. ભલે, જેમ તમે કહેશો ને હું હવે એમ જ કરીશ, બસ બધું સહન કરીશ. જો મોટા ભાઈ મને મારશે ને તો હું માર પણ ખાઈ લઈશ. પણ એક વાત મારી યાદ રાખજે પરેશ, કે એક દિવસ મહેશ તારા પગે પડી રડીને તારી માફી ના માંગે ને તો આ તારા બાપના માથા પર ખાસડા મારજે. પપ્પા, મને તમારી વાત ઉપર બિલકુલ વિશ્વાસ છે.
હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. જો પરેશ, હવે મહેશ છે ને ખેતરમાં ધ્યાન નહીં આપે, એટલે થોડાક દી ખેતર તું સંભાળી લે બેટા. હું અને આ ખેતરમાં પપ્પા, મને આ ખેતીમાં શું ખબર પડશે? જો દીકરા, કામ કામ ને શીખવે, એ જરૂરિયાત જોઈ ને તો એ આવડતની જનેતા બની જાય, અને જેને શીખતા આવડે ને દીકરા, એને હંધુય આવડે. પપ્પા, તમે તો છે ને મને આ જિંદગીની ફિલોસોફી સમજાવી દીધી. દીકરા, એ અમારી જૂની ચાર ચોપડી ને તમારી અત્યારની 24 ચોપડી ના પૂગે, હેંજો. અમસ્તુ કેવાતું ઈશા કે ગઈડા ગાડા વાળે હે. લે હાલ, હવે હું એ તારી હાઈરે એ કામે વળગું. પપ્પા, તમે શું બોલ્યા? એક કામ કરો, હા મને આપી દો, તમે નિરાતે છાયા બેસો અને મને ખાલી કામ ચિંતા જાઓ, હમણાં બધું કામ કરી નાખું. તમે હવે ફિકર છોડી દો. અરે ફિકર ની તો ફાકી કરીને હું ખાઈ જાઉં. હું કોણ? હે હું વીજળીનો વાર, મને શેનો ડર? મહાદેવ હર. આરામણા હોય ને હોદર થાય. અરે રે બાપા, વીજુ આંટી બીપી લો છે અને ડાયાબિટીસ હાઈ. આંટી, આ બધા સેના ઉધામાં છે? એ બાપા, મારા કઈ ઉધામાં નથી, ઈયા કારમુખી મીનાડીના ઉધામાં છે બધાય. તમે કારમુખી મને કયો છો? પણ કાર ધર્મ તરફ તો તમે જઈ રહ્યા છો. જોયું ને, જોયું ને, આ વાલા મુય મારા મોતની દ્વાટ જોવે છે કે હું મરી જાઉં પછી એને લીલા લેર. આ તો વાત એવી થઈ કે હાહુરિયા શિવરાત ને વોવ ને આવી નવરાત. એ ડોક્ટર, અમારા ઘરમાં નવરાત નહીં, કાળ રાત્રિ હાલે છે. અરે ઘણીવાર એવું બનતું હોય છે કે રાત લાંબી હોય પણ સવાર તો પડે જ છે. આમાં હવાર ક્યાંથી પડે? ઘરની વોવરાણી ઘરને ખોદીને ખાવા ઊભી થઈ છે. જો વિજુ આંટી, સાદો એવો નિયમ છે, જે કરે શંકા એની બળે લંકા. આ શંકાની સોય તમને રાત્રે સુવા પણ નહીં દે. સાચી વાત છે ડોક્ટર તમારી, આયા તો રાયતુની રીંદરું હરામ થઈ ગઈ છે. પણ નીંદર હરામ થવાનું કારણ શું છે? હું વાત કરું, ઘરમાં નીંદ નીએ કામ થાય છે, નકરા લોહી બડા પાસે. ઓહો વિજુડી, આપણા ઘરના લોહી બડાપામાં આ ડોક્ટરને હું કામ ઘસડાશ? અંકલ, હું ખાલી તમારી ફેમિલી ડોક્ટર જ નહીં પણ તમારા ઘરનું સભ્ય છું, અને જો તમે મને સમસ્યા નહીં કહો તો હું પ્રોપર દવા નહીં આપી શકું. કહો વિજુ આંટી, શું નિંદનીય કામો થાય છે? હું વાત કરું ડોક્ટર, કેતા કાળજુ કંપી ઉઠે છે, પણ સતાય આજ મારે તમને કહેવું પડે છે. આ વહુને છોકરા થાતા નથી, માથે જાતા એમ કહે છે કે મારો વાક નથી, મારામાં ખામી નથી, મહેશમાં ખામી છે. મહેશમાં ખામી કાઢીને એને મહેશના બદલે પરેશને પકડો છે. સાસુમાં, આવડો મોટો આક્ષેપ કરતા પહેલા એકવાર વિચારો તો ખરા, એ માતાજીનો કોપ ઉતરશે, કોપ તમારા ઉપર. બસ બસ મીના ભાભી, તમે શાંત થઈ જાઓ. વિજુ આંટી, આ બહુ ગંભીર આરોપ છે. અરે આમાં તો કોકના જીવન અને મરણનો સવાલ છે, આવો ગંભીર આરોપ ના નખાય. તો સાંભળી લ્યો ડોક્ટર, આ હું નથી બોલતી, આ વહુ અને પરેશે કરેલી પ્રેમની વાત તું બોલે છે, સમજા? આના પ્રેમની લીલા મે અને મારા દીકરા મહિલાએ હગી આંખે જોયું છે અને હગા કાને સાંભળ્યું. આ બધી તારી મનગળત વાતો છે, બકવાસ વાતો છે, ઉપજાવી કાઢેલ વાતો છે. સાસુમાં, આવી કડવી વાતો કરશો ને તો તમને સ્વર્ગમાં તો ઠીક નરકમાંય જગ્યા નહીં મળે. આ ઘરને તે નરક બનાવી દીધું છે, નરક. નરકમાંય કોઈ આવું નહીં કરતું હોય, નક્કી. આ સ્વર્ગ જેવા ઘરને તમે લોકોએ નરક બનાવી દીધું છે. બંને ભાઈઓ મરવા મારવા ઉપર ઉતરી ગયા છે. બંને ભાઈઓની વચ્ચે દુશ્મનીના બીજ રોપાઈ રહ્યા છે. અરે મારું કહેવાનું તો એવું છે, ઘરમાં તમે પંચ પરમેશ્વર જેવા પાંચ જણા છો, પછી આ ઝઘડાનો શું અર્થ? અર્થ એટલો જ કે હવે આ પંચ પરમેશ્વર પંચ મહાભૂતમાં ભળી જશે. જોજો, પડીને બધું ભસ્મીભૂત થઈ જશે. મીના ભાભી, સ્વાભાવિક છે કે તમને શોક લાગ્યો છે, પણ તમે સંતુલન ક્યારેય ના ગુમાવતા અને આવીને આ સહનશીલતા જાળવી રાખજો. મેડમ, વાંજિયા મેળા તો હું હજી એ સહન કરી લઉં, પણ
આ વ્યભિચારનો શ્રાપ કેમ સહન કરું? સાચું કહું મેડમ, સાચું કહું, જો હું ખોટું બોલતી હોય ને, જો મારા પેટમાં પાપ હોય ને, તો મારા રૂએ રૂએ કોઢ નીકળે. મેં કોઈ દી આવું સપને નહોતું વિચાર્યું. એ કુકરમાં કરમ કરવા વાળાને કોઢ જ નીકળે, અને નખોદ નહીં, તારું તો નખો જ જાહે નખોદ. એ ભગવાન, આવા કટુ વેણ હું લેવાને કાઢશ? એ આવા કવેણ ક્યારેક પાછા વળી આપણને જ વળગે. હે ભગવાન, આ મારા ઘરને કોની નજર લાગી છે? ઈ નજરને ઉતારવા હું ઓળ ઘોળ થઈ બલિદાન આપવા તૈયાર છું. પરી જવા તૈયાર છું, પરી જવા તૈયાર છું. એ મરે આપણા દુશ્મન ડોક્ટર, મારો જીવ મુંજાય છે, મને અંજીસન માર દીધો. મીના ભાભી, શાંતિ રાખો. માણસ નો સમય ખરાબ હોય શકે, જિંદગી નહીં. અને હા, આવો વિચાર ક્યારેય પણ નહીં કરતા. ક્યારેય પણ કઈ ખોટું પગલું ભરો ને, એ પેલા એક વખત મારા દવાખાને આવીને મને મળજો. સહન શક્તિની કઈ હદ હોય, હદ હોય કઈ. હે ભગવાન, મારી હારે આવો ને કેમ, જેને મેં તન મન અને હાચા મનથી પ્રેમ કર્યો, એને મારે હારો દગો કર્યો. અરે, એને મેં ખરા અંતરથી પ્રેમ કર્યો, એના દુખે દુખી અને સુખે સુખી રહ્યો, અને એને જ મને દુઃખની ગતિમાં ધકેલી દીધો. અરે, જેની હારે લોહીની સગાઈ છે, એ સગા ભાઈએ લોહીની શરમ મૂકી, લાજ શરમ લેવે મૂકી ને સખી ભાભી ઉપર નજર બગાડી. હે ભગવાન, મેં ક્યારે દારૂ પીધો નથી, પણ નશામાં ચકચૂર થઈ અને મીનાને તો મારી જ નાખી છે. ભાનમાં હઈશ તો એને મારી નહીં શકું, અને મરેલી જોઈ પણ નહીં શકું. હવે તો પી જા દારૂ. હે ભગવાન, અમારા ઘરમાં રોજ ની રામાયણ ને હર રોજ ની અહીંયા હોળી છે. ભગવાન, મારા ભાંગતા ઘર સંસાર ને તું હમઝાવટ નું રેણ કરી દે. ભગવાન, ઘરનો દાજેલો પુરુષ દુઃખ ભૂલવા દારૂના દૈત્યના ફંદામાં ફસાઈ પડે છે, ઘરવાળી તો એને ડાકણ દિશે છે. ભગવાન, ભગવાન, હું તારી પાસે અંતરથી આરાધના કરું છું, અંતરથી આરાધના કરું છું, કે જો તારી અમી દ્રષ્ટિ નહીં હોય ને, તો મારા સંસાર રૂપી દરિયામાં દહુ લાગશે. મારી પરણેતર, મારી દુશ્મન, માતાજી, આ તમે કેવી હેવાની તાઈદરી છે? આ
એવાન સામે એવાન થવું જ પડે. તમે તમે દારૂ પીને આવ્યા છો? હા, દારૂ પીતો છે અને હવે હું તારું લોહી પીશ. અરે રે, આ વાલા મુએ મારા છોકરાને દારૂ પીતો કરી દીધો અને આમનમ રહેને તો આ ભાગણી અમને પાયમાલ કર દે. હે પાયમાલ! મહેશ, તમે પણ સાસુમાની જેમ છેલી પાટલી આવી ગયા ને? હા, બેસી ગયો છું છેલી પાટલી, પછી ઉઘાડીશ બાટલી અને પછી ઉપાડીશ તારી ઠાઠડી. હા, મરવું છે મારે, પણ સુહાગણ તમારા જ ખભે જઈ પણ તમને આમ બરબાદ થતા નહીં જોઈ શકું. હવે રેવા દે, રેવા દે ખોટી ની થામા, હવે આ નાટક બંધ કર, બરબાદ કરવામાં તે બાકી રાખું છે હું. બરબાદ થવા માટે શું બાકી રાખ્યું છે? મારામાં એવું શું નથી જે પરેશમાં છે? જીવતા જીવ દેરવટું. આવું બોલતા પહેલા તમારી જીભ કપાઈ કેમ ન ગઈ? આવું કડવું શું કામ બોલો છો? હા, સત્ય હંમેશા કડવું જ લાગે. મારા જીવથી પણ તને વધારે પ્રેમ કરતો હતો. આને કહેવાય ઉપકારનો બદલો અપકારથી. વ્યભિચાર અને અધમતા આચરનારી નારી તું માતાજી ને દુહાઈ આપે છે? અરે, એ ઘર તો ડાકણે છોડી દે છે, એ તો મારા ઘરમાં ધાડ પાડી. સીતા માતા એ પણ અગ્નિ પરીક્ષા આપી હતી અને આ તો સતયુગ થી લઈને કળિયુગ સુધીની કથા છે. એનાથી સીતા, સાવિત્રી, ગીતા, ગાયત્રી કોઈ નથી બચી શક્યું, તો હું શું છું? નાલાયક, બેશરમ, તારો તોલ તું સત્યુ રે કરસ એમ? હવે તે તો હાવ લાજ મર્યાદા મેલી છે અને તું ક્યાંક આઈથી આગી જઈને ટળ ને ક્યાંક જઈને મર. એ આગી જઈને જ મરી. મારો પતિ મારા માટે ભગવાન સમાન છે, મારા માટે દેવતા સમાન છે. મને મારી નાખે ને ફાંસીની સજા થાય એવું હું ક્યારેય નહીં થવા દઉં. અતિ ઉત્તમ, અતિ ઉત્તમ, અત્યારે નીકળી જાય, સાપ મરી જાય અને લાકડી પણ ભાંગે નહીં. ગામના ઊંડામાં ઊંડા કુવામાં જઈને પડ, જેથી કરીને તારી લાશ પણ હાથમાં ના આવે. નીકળી જા, જા, કાલ જાતી હોય ને તો અટણે જા. હા, એક જ રસ્તો છે ને હવે મારા પાસે. આ સાંભળ, પાછી આવીશ ને તો હું તને ગળે ટૂપો દઈને મારી નાખીશ અને હું પંખે ટીંગાઈ લટકી જઈશ. અપાગણી, કેટલાકના ભોગ લેવાશે તારે દીકરા મહેશ, એવું નો બન. જો તું આવું કઈ કરીને તો તને તારી માના ગળાના હમશે. છેલ્લી વાર, એક વાર, છેલ્લી વાર મને તમારા પગે લાગી લેવા દો. હવે કારું નાસુ કર્યા પછી સતીત્વના દેખાવ કરવા હારા નો લાગે, સમજી કે નહીં? જા, મારાથી નીકળ. મા, મા, મીના. દીકરા, રોમા એમાં અફસોસ ન કરવાનો હોય. હવે આવી બાયડી કરતા તો નો બાયડી હારી અને તારી માં જીવે છે. એક થી અનેક ઊભી રાખી દઈ, પણ હાલ એ મયરી કે નહીં જોઈ આવી. હાલ દીકરા, હાલ. ક્યારેય પણ કઈ ખોટું પગલું ભરો ને, એ પહેલા એક વખત મારા દવાખાને આવીને મને મળજો.
મીના ભાભી તમે આર યુ ઓલ રાઈટ? કૂવો પૂરવા ગઈ હતી પણ મને પછી છેલ્લે યાદ આવ્યા તમારા શબ્દો. તમે કીધું તું ને કે કાંઈ પણ આડું અવળું પગલું ભરતા પહેલા એક વાર મને મળવા આવજો. મીના ભાભી ગાંડા થયા છો કે શું? કૂવો બુરે તમારા દુશ્મન, અને તમે જો કૂવો બુર્યો હોત ને તો તમારા અને પરેશના સંબંધ ના હોવા છતાં પણ સાબિત થઈ જાત, એનો વિચાર કર્યો છે તમે? પણ આવી પરિસ્થિતિમાં જીવવું કેવી રીતે? ક્યારેક એમ થાય છે કે હું મરી જાઉં, અને કાં એમ થાય છે કે આ બધું ષડયંત્ર રચવા વાળી મારી સાસુને મારી નાખો. મીના ભાભી તમારી સાસુઓની તો નસે નસમાં ઝેર દોડે છે. મેડમ, એક સ્ત્રી બધું જ સહન કરે, પતિની ગરીબાઈને ગળી જાય, અસત્ય દુઃખને પણ સહન કરી જાય, પણ આડા સંબંધોનો આક્ષેપ કેવી રીતે સહન થાય? તો પછી તમારી જાતને નિર્દોષ સાબિત કરીને બતાવો. પણ કેવી રીતે? મીના ભાભી, હું એક ડોક્ટર પછી પણ એક સ્ત્રી પહેલા છું. તમારા ઉપરના બધા અત્યાચારો મેં જોયા જ છે, અને તમારા સાસુની જે લગાવેલી આગ છે ને, એ તમને જીવનભર આમ જ બાળ્યા કરશે. પણ આમાંથી તમને ઉગારવાને એ મારું કર્તવ્ય ધર્મ છે. મીના ભાભી, તમને આ નરકમાંથી ઉગારવા માટે મારી પાસે એક પ્લાન છે. પ્લાન? મતલબ હું સમજી નહીં. તમારા રસ્તામાંથી તમારી સાસુને હટાવવાનો પ્લાન. સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. હું કઈ સમજી નહીં. એક મિનિટ, આ છે ઝેરની શીશી. ઝેરની શીશી? આ કોના માટે? તમારી સાસુ વીજળી માટે. હે? ઝેરની શીશી? મતલબ આ ઝેર મારે એમને પાવાનું હશે? જો આ ઝેર પીધા પછી એમને કઈ થઈ જાય તો આ લોકો બધા મને એમને મજ ના ના, શું કરું? અરે મીના ભાભી, રિલેક્સ. આ સ્લો પોઈઝન છે, એટલે કે ધીમું ઝેર. જો તમારા સાસુને તીવ્ર ઝેર આપવામાં આવે ને તો એક જ ઝટકે મરી જાય. તમે જેલના સળિયા ગણતા થાવ અને મારી ડોક્ટરની ડિગ્રી છીનવાઈ જાય, એટલા માટે આ ધીમું ઝેર હું તમને આપું છું. આની અસર થોડી થોડી થશે, મરવાવાળું મરી જશે અને કોઈને શંકા પણ નહીં થાય. એવું જ લાગશે કે કુદરતી મૃત્યુ છે. અરે વાહ, હું અભાગણી. અરે હવે તો અભાગણી ક્યાંથી? હું નસીબદાર. મોતને ઘાટ હું જાતી હતી, મતલબ કે હવે જે મને મોત આપતું હતું એને જ મોત આવવાનું છે. ડોક્ટર, તો હવે તમે મને એ સમજાવો કે આ ઝેર મારે એને આપવાનું કેવી રીતના છે? મીના ભાભી, તમે એમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તો આપો જ છો ને? બસ એમાં એક એક ટીપું ઉમેરતા રહેવાનું, અને એટલું જ નહીં, એમને જે પણ ભાવતી વસ્તુ હોય બધી વસ્તુઓમાં આના એક એક બે બે ટીપા ઉમેરતું રહેવાનું. ધીમે ધીમે આની માત્રા વધારતી જવાની. જે દિવસે આ શીશી ખતમ થશે ને એની સાથે સાથે તમારી સાસુ પણ ખતમ થઈ જશે, અને કોઈને આ વાતની ભનક પણ નહીં લાગે. અરે વાહ, આ તો મજા પડી ગઈ. હવે તો હું એને વગર માંગી એનું બધું જ ભાવતું બનાવી બનાવીને ખવડાવીશ. ના ના મીના ભાભી, એવી ભૂલ ના કરતા. જો માંગ્યા વગર વસ્તુ આપશો ને તો તમારી સાસુને ભનક લાગી જશે. અને હા મીના ભાભી, મારી એક વાતને બરાબર ગાંઠે બાંધી લેજો. તમારા સાસુ ગમે તેટલા ખીજાય, ગમે તેટલો ઝઘડો કરે, પણ તમારે પ્રેમથી આ ઝેર એમને આપતા જ રહેવાનું છે. અને જો તમે કાંઈ બોલીને બગાડશો ને તો આપણો પૂરેપૂરો પ્લાન ફેઇલ જશે. એક મિનિટ, આ શીશીને સાચવવા માટે આ કવરને તમારી સાથે જ રાખજો. ઓકે ડોક્ટર, હવે તો આ આખી બાજી મારા હાથમાં છે. હવે તો હું સાસુના મેળા સાંભળીશ, માર ખાઈશ, મારા વાળ ખેંચશે, મને મારશે, મને કાંઈ પણ જેવું તેવું બોલશે ને, હું એની સામે પણ નહીં બોલું. ડોક્ટર, તમને ખબર છે તમે મારી કેટલી મોટી મદદ કરી છે? તમે તો મારી જિંદગીનો રસ્તો કાઢી દીધો, મને એક સરસ મજાનું નવું જીવન આપ્યું. તમારો આ મારા ઉપર બહુ મોટો ઉપકાર રહેશે. થેન્ક યુ. વેલકમ.
આમ ગભરાયેલા કેમ લાગો છો? પરેશ, બા બાપુજી ક્યાં છે? ભાભી, હું જ્યારે ઘરે આવ્યો ને ત્યારે આ દરવાજો બંધ હતો. પણ તમારે બા બાપુજીનું શું કામ છે અને તમે ક્યાં ગયા હતા? હું મરવા ગઈ હતી, કુવો પૂરવા ગઈ હતી. ભાભી, તમારામાં અકલ જેવો છાંટો છે કે નહીં? આમ કુવો પૂરવા હાલી નીકળ્યા? અરે, જો તમે આવું કરત ને તો આપણે ગુનેગાર સાબિત થાત, અને પછી મારી પાસે પણ મરવા સિવાય બીજો કોઈ રસ્તો ના વધત. હાય હાય પરેશ, આવું ના બોલ, તને મારી ઉંમર લાગી જાય. હું હું કહું છું, મને તો એમ હતું કુએ પડવા ગઈ છે તો મરી ગઈ છે, પણ કુવામાં તો કારો કાગડો નહોતો. અરે બા બાપુજી, કુવો ઊંડો છે ને અંદર પડી ગઈ છે ને મરી ગઈ છે ને એના તો બુડબુડિયા બોલી ગઈ છે. એ ભાઈ, બુડબુડિયા બોલી ગઈ છે ને ડૂબી ગઈ હશે ને તો આપણને અંધાઈને ડૂબાડશે. એ પછીની વાત પછી, પણ તમે છે ને અમારો સાથ દેજો. સાથ દેજો મતલબ? એ અંધાએ જેલ ભેળા થવું પડશે તે હું ભેળો ભેળો જેલમાં આવીશ, બીજું હું. અરે રે, લે આપણે તો દરવાજો બંધ કરીને ગયા હતા, કોણે ખોલ્યો હશે? પરેશ આવ્યો હશે. હા બા, પરેશ આવ્યો હશે તો પૂછાપૂછ કરશે અને આપણે એને કેમ સંભાળશું. હવે બહુ તો ઈ કે ભાભી ક્યાં ગઈ નામને તેમને, હવે હોઠ હાજન ઉત્તર જાજા જવાબ દઈ દે હું. જોયું ને, આ ગઈ તી મરવા, મરવા નહોતી ગઈ, આપને છેતરીને અહીંયા પેમલો પેમલી ની રમાયતું ચાલુ થઈ ગયું. અરે બા, મને એમ હતું કે કુવો પૂરવા ગઈ છે, પણ જોતો ખરી ભાભી, તમે કેમ સમજતા નથી? બેસો અહીંયા ભાભી, આ શંકાની સોય સીવવાને બદલે ઉધેડવાનું કામ કરે છે, અને મને તો હવે આ બધું અસંભવ લાગે છે. અરે, આપણે સાથે મળીને અસંભવને સંભવ કરશું ને. ભાભી, તે દિવસે હું તમને મારી જાનુ વિશે વાત કરતો હતો અને મેં તમને કહ્યું હતું કે પ્રેમમાં હું તળ અને ફળ કરવાનો છું. હા, અને મેં તને પૂછ્યું હતું કે તું એને એટલો બધો પ્રેમ કરસ. હા ભાભી, અને મેં કહ્યું હતું કે એને હું મારી જાનથી પણ વધારે પ્રેમ કરું છું. હા, પણ ત્યારે મારો કહેવાનો અર્થ એ હતો કે તું એના માટે કરી અને અમને બધાને છોડીને જતો રહીશ. હા, અને મેં એમ પણ કહ્યું હતું કે હું આ દુનિયા છોડીને જતો રહીશ એના માટે. અને મેં કહ્યું હતું કે આવું ન કરાય, બદનામ થઈ જવાય. ભાભી, પ્યાર કિયા તો ડર ના કિયા. અને આ બધું સાસુ માં અને તમારા ભાઈ ઊંધું સમજી બેઠા, એ લોકોને એમ કે આપણે બંને પ્રેમી છીએ. ભાભી, સાચું કહું ને તો હું તમને મારી માં સમાન ગણું છું. હા પરેશ, ભાભી અને તેવરનો સંબંધ તો માં અને દીકરા જેવો જ હોય છે, અને તારામાં તો મેં હંમેશા મારા નાના ભાઈને જ જોયો છે. આખી જિંદગી હું તમને માં ગણી ને તમારા પગમાં પડીને રહીશ. અરે, અમે તો તારી કુવે તરતી લાશ જોવા ગયા હતા, પણ દીકરી દીકરી તે તો અમને તારી દીધા. મીના મીના, તું અમને માફ કરી દે, મને મારી જાત ઉપર ધિકાર છે, ધિકાર છે મને. મહેશ, તમારે માફી માંગવાની જ ન હોય. મોટા ભાઈ, સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવી જાય ને એને ભૂલેલો ન કહેવાય. પરેશ પરેશ, હું તમારા બંનેનો ગુનેગાર છું. મારા માથા ઉપર ખવિજ સવાર થઈ ગયું હતું,
મને માફ કરી દો, બને મને માફ કરી દો, હું તમારી ક્ષમા માંગુ છું. અરે તમે મને પાપ માનો નાખો, આ માફી ન માંગો. વિજુડી જો, આ ઈશ્વર હંધુ જોતો જ હોય છે. અરે જો, ઈ હંધુ એના તાબામાં જ રાખે છે, ઈ જ બગાડે ને ઈ જ સુધારે. હવે જ્યારે એને આ હંધુ સુધાર્યું છે તો તું એનો સ્વીકાર કર. જેમ પેલા બધું ખોટું હતું એમ અત્યારે આ બધું કરે છે, ઈ ખોટું નીકળશે તો? મમ્મી હું તારી કસમ ખાઉં છું, અમે જે કઈ બોલ્યા છે ને અહીંયા એ બધું સાચું જ છે. સાસુમાં તમે ક્યોને એવી પરીક્ષા દેવા તૈયાર છો? અગ્નિ પરીક્ષા દેવા તૈયાર છો? આ તો કાઈ વાંધો નહીં, હવે જો એવી પરીક્ષા લાવ, એવી પરીક્ષા લાવ કે ધીમે ધીમે કાચરી ઉતરતી જાહો ને નાગળ બારી નીકળતી જાહે. માં હવે બસ કર, કોઈના ગણ ભૂલી અને અવગણની વાતો ના કર. હા વિજુડી, એ આમ ઘણના ઘા મારી નાગણ નાગણ કરી હું લેવાને વહુને ફફડાવશ. સાસુ માં હવે હું બહુ ફફડી છું, હવે ન ડરાવો તો સારું. એમ તો કહેવતમાં કહેવાય છે ને, સત્યમેવ જયતે, હાસાને ફફડવાનું ન હોય, બહુ હાસીશો તો હું કામ ફફડાશ. પણ કાંઈ વાંધો નહીં હે, હવે આગળ જોયું જાહે, નવી ઘોડીનો નવો દા. હવે હું લેવાને દા કાઢશ. આ પડદો પડી ગયા પછે નાટક ફરીથી શરૂ કરવાનો કોઈ અર્થ ખરો? તમે મૂંગા બે હો અને કાન ખોલીને સાંભળી લ્યો, અર્થ કે અનર્થ હું કાઈ ન જાણું, અને તમને બધાયને તો ખબર છે ને કે જે કરે વીજુડી આઈરે વેર એની જિંદગી કરી નાખું ઝેર. હાલો આમ હાલો હાલ બેટા હાલ. રાખો વેરને ઝેર, પણ આ ઝેરની સીસી ધીમે ધીમે આપશે તમને ઝેર. તમને હું કહું છું, આપણા ગામની બધી ડોહીઓએ બસ બાંધી છે, હરદ્વાર જાત્રાએ જાય છે. મને મોંઘીએ કીધું કે હાલ, પણ મીનાવો વહુ ઘર મુકતા મન નથી માનતું, એટલે મેં ના પાડી. ને આ સાપામાં જો, આ મુવાના સમાચાર હોય છે, લખ્યું છે કે પતિ ને છોકરાઓને હુતા મેલી, પત્ની પ્રેમી હાઈરે ભાગી ગઈ. આ જમાનામાં બધું સંભવ જ છે, પણ આપણે આંખું ને કાન ખુલ્લા રાખવાના છે. આ બેટા મીનાવાવ, એ કહું છું સા લઈ આવજો ને. હવે એની સામા હું ઠેકાણું હોય નહીં, જેવી સા બનાવી આવશે. એ માણને આવડે ને એવી સા બનાવે, અને ઈ આપણા બે કરતા હારી સા બનાવે છે, સમજી? હા વહુના વખાણ કર્યા, કોઈ દી આડો હો મારી કોઈ બોલ્યો નહીં. એ તારી કોરે બોલું એમ કે ને કે ઈ નખ જેવડી નાર, પણ એના નખરા 99,000. વાહ ભાઈ વાહ, પેલી વાર તમે હા શું કીધું હે? મને હવે ખબર પડી ગઈ કે તમે મારાથી બીવો છો ને વહુથી ડરો. લે એ મને શેનો ડર, હું તો હંધાઈને કેતો હોઉં છું. એ હું વીજુડીનો વર, મને શેનો ડર, મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ બાપુજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કયો વહુ કહે છે? હા કીધા કીધા, માતે હુંલો લઈને રાઈડું નાખવાની હોય. આહાહા, કોઈ દી નહીં ને હવાર હવાર માં જય શ્રી કૃષ્ણ કીધા, આજ તો મને એવું લાગે છે કે સૂરજ અવરી દિશામાં ઉઈગો. અરે સાસુ માં ખાલી આ થાયવા તા ને ખાલી આ જાવાના, તમે ગરમા ગરમ ચા પીઓ ને. હવે એમાં આટલા બધા હું ગાંડા કાઢોસ? વાહ વાહ, ચા બહુ સરસ છે. હું માથું તમારું સરસ છે, કોણ જાણે ચા માં હું ગઈડું છે ને, કોઈ જાતનો હવાદ જ નથી. લે આજે તો ચા ઉલટાની વધારે સરસ બની ગઈ છે, કેમ કે આજે તો મેં એની અંદર આદુ તુલસી પુદીનો એ બધું નાખ્યું છે. અરે
સાસુ માં એમ કઈ ચા ના દૂધ ના બગાડ થોડી ખરા થાય છે, તમને બીજી ચા બનાવી દઉં. પણ એક તો આ છે ને તુલસી ના આદુ ને એ બધાનો એક તો ટોક મર્યાદિત હોય અને આને ભાવે નહીં, બીજી હમણાં બનાવી આવું. હળવી ફૂલ થઈ ગઈ છે, હવે આ કડવી કોઈ દી હળવી થાય નહીં, મને તો ડાયરમાં કઈ કારું લાગે છે. બંધ કરો ગોકીરો ને લ્યો ખાવા સરસ મજાનો શીરો. આ તમારો મોરો શીરો ને આ તમારો ગોળ વાળો શીરો. હવે ગોળ વાળી થામા ને વાત ને ગોળ ગોળ ફેરાય માં. આમાં તે કઈ ગુંદ નાખો છે કે હું? ગુંદઈ નાખો છે ને બુંદઈ નાખી છે. આ બુંદ એટલે હું? બુંદ? અરે સાંજે ઓલા બુંદી ગાંઠિયા બનાવા છે ને એટલે. ક્યાં ક્યાં બુંદી ગાંઠિયા? કેમ, કોઈનું બેસણું કે ઉઠમણું છે? એ બુંદી ગાંઠિયા હાંજે, અત્યારે ખાવ શીરો એટલે ડાયાબિટીસ થઈ જાય ઝીરો. અરે પછી આને ઇન્જેક્શન લેવો પડશે. એ બાપુજી પાચમ ની છટ નથી થવાની, તમ તારે ખાઈ જાવ એટલો બધો શીરો. હાલે બે 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 નિરાતે એન ખાય શીરો. લે 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 દબાઈ. એ તને કહું છું આટલી બધી ભલકોડી ની થાળા મેડીસો, આમાં કઈ ગોઈડું નથી ને મારી નાખવા હાટું. હાય રે, તમને શેનો વળી એટલો બધો ડર લાગવા માંડ્યો? લે અરે હું વીજળી નો વાર, મને શેનો ડર? મહાદેવ હર. શીરો ચખાડો તમે. નહીં મારા માંથી નહીં, હું તો હંધુઈ જાપટી જવાનો છું. એ તમારી માં પાસે થી લ્યો. નાના બાળક ની જેમ જીદ ન કરાય, હું બીજો તને આપું છું ને અંદર થી. અરે પણ પરેશ આના માં, અરે આ મોરો શીરો છે, હું તને ખાંડ વાળો શીરો આપું છું ને. ચાકો છે ભાભી, લાવ પણ નથી ખાવો, હું ગરમા ગરમ તને બીજો શીરો આપું છું. જો કેટલી મહેનત થી મેં ચા બનાવી હતી, એટલો સરસ મજાનો શીરો બનાવ્યો તો એ ઢો રહી ગયો. પીલુડા બાળમાં, અને હું કહું છું આ ભમરાળીની દવા કરાવો, આને તો સેવાની સરવાણીઓ ફૂટી છે. અને પેલા તો કડવા ધોરતી હું એને, હવે મારી હાટુ શીરો પૂરી ને જલેબી બનાવે છે. કા નક્કી કઈ જંતર મંતર કરી રહી, એમાં કઈ ગુઈડું તો નથી ને? મેં કઈ જંતર મંતર નથી કર્યું, આ તમે મારા અંતર થી જાઈને શીરો બનાવ્યા હતા. તમે પાછું કહો તો હું પાછું એ બનાવી દઈશ. બસ મારા હાથ થી તમે કયો ને એમ જ કરવું છે, તમારી સેવા એ જ મારો પરમ ધર્મ. એ સેવા સાકરી ની મારે જરૂર નથી, ઘર માં છોકરાઓ ની જરૂર છે, કારણ કે છોકરા વગર નું ઘર વાંજિયું ઘર કહેવાય. હાય, રોજ ઉઠીને એક ને એક વાત કરવાને શું મતલબ છે? એ મતલબ એ, તું મૂંગો બે. બેહો,
મને ડાયાબિટીસ ને તમને અસ્થમા. બીજું મંદિરે દર્શન કરીને ભગવાન પાસે મેં ઘરની સુખ શાંતિ અને આપણા બેની તંદુરસ્તી માંગી હો, તે હું માંગું. અરે મહેશના બાપુ, મેં આપણા બેનો સાથ હથવારો માંગ્યો અને વહુનું વાંજ્યા મેણું ટળે એવું વરદાન ભગવાન પાસેથી માંગ્યું. કારણ કે હવે તો મંદિરે ગામની ડોહિયું મને મેણું બોલે છે કે વીજુડી તું દાદી કઈ બનવાની છો. પણ વીજુડી, તું હવે છે ને વહુને વાંજ્યા મેણા નહીં મારતી હો, એ બસાડી હવે હાવ ગાય જેવી થઈ ગઈ છે ને હવે તો એ તારી સેવા ચાકરી એ કરે છે ને. એની સેવા ચાકરી પડી જાય આકરી અને હું એની અરે આખડીશ અને એની ગાડી પાટા ઉપર લાવી દઈશ. જો ગાડી પાટા પર આવે, લાડી પાટા પર ન આવે. એ ભલે મારા આખા શરીરમાં પાટા આવી જાય પણ એની ગાડી તો હું પાટે લાવી ન જ રહીશ. આ તો મને ડાયાબિટીસ છે ને એટલે એને આથી ઇન્જેક્શન ખાવા પડે છે. નકરામ જો બે બુહા ઠોકું ને ખાટલા ભેરી કર દઉં. વીજુડી વીજુડી, તારું જીવન ખાટલેથી લઈને પાટલે સુધી છે. જો થોડુંક હાલવાનું રાખ, આ તારા તામસી સ્વભાવને કાબુ કર અને વહુ હારે હળી મળીને રે તો આ ડાયાબિટીસ કાબુમાં રહે. ને આમ જો હવે આપણે જીવા એટલું ક્યાં જીવવું છે. અને તું કહેતી હોય તો હું તને હાથ જોડીને વિનંતી કરું કે ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ વયું જવું છે. મારી વાત માનજે વીજુડી. આ શું કરો છો મહેશના બાપુ, તમે આમ મારી હામે હાથ જોડો ને એ મને જરાય ન ગમે. વો તો તો તને શું ગમે વીજુડી? મને શું ગમે કહું? હા, એક તો મને તમારો આ સાથ છે ને એ ગમે, તો છે ને એક વસ્તુ મને બહુ ગમે. પણ હું ગમે એ બોલતી નથી, ગમે ગમે એમ કહી રહ્યા રાખસ. તમે દર વખતે એમ કહો છો ને હું કોણ વીજુડી નો વાર. જય શ્રી કૃષ્ણ. બોલો કેમ આવ્યા? આલે લે એલા, તું આ કઈ ડોક્ટર છો? ડોક્ટર ની માથે કઈ સિંગડા ન હોય, હું તમારો ફેમિલી કમ્પાઉન્ડર છું. બોલો શેનો રોગ છે તમને? ઉભો રે. જો મને આ અસ્થમા નામનો રાજરોગ છે. એમાં તમે શું ખાવ છો? ભાઈ એમાં તો ઘણું ઘણું ખાવાનું મન ન થાય, પણ પછી ઝટ ઝટ યમરાજનું આગમન થાય. વાહ, એને આજથી તારું નામ વીર કમ્પાઉન્ડર વાળો. મારું નામ કાંઈ વીર નથી, મેં મારું નામ બદલી નાખ્યું છે. મારું નામ છે સબનામ. મેં તમને કીધું નતું કે હું દર મહિને નામ બદલું છું? એલા પણ આ સબનમ તો છોકરીનું નામ હોય. લે તમે મને એ કહો, હેમલ છોકરીનું નામ કે છોકરાનું? હેમલ તો છોકરી ને છોકરા બેયનું હોય. કિરણ એ બેયનું હોય. રજની એ બેયનું હોય. તો સબનમ પર રાખી શકાય ને? સબનમ નામ હે મેરા, લોગ મુજે પ્યાસે કહેતે સબો સબો. એલા, આ તારા મોઢામાંથી થૂંક ઉડે છે સબો, અને ખરાબ થાય છે મારો જબ્બો. હવે બોલતો નહીતર મારીશ તને એક ધબ્બો. સબનમ ના મોઢામાંથી ઉડેલ થૂંક નો કહેવાય, ઝાંકણ બિંદુ કહેવાય, ફૂલ કહેવાય. અરે વાહ 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 સબો, એ તું તો શાયર થઈ ગયો શાયર. દરેક કાયર ને હું શાયર લાગુ છું. હું કાંઈ કાયર નથી. અરે હું વીજુડી નો વાર, મને શેનો ડર, મહાદેવ હર. અરે અંકલ. હા, આવી ગયા તમે? અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો મારી ચેમ્બરમાં. જી બોલો બોલો ડોક્ટર, હુકમ કરો. હુકમની વાત નથી, જોખમની વાત છે. જોખમ? શેનું જોખમ? વીજુ આંટીના જીવનું જોખમ. વીજળીના જીવનું જોખમ?
અરે ડોક્ટર, હવે તો એને ઘણું હારું છે, આ ઉલટાનું સાસુ વહુનું બનવા માંડ્યું છે. એ મીના વહુ વીજુડીની દીકરી બનીને સેવા ચાકરી કરે છે. અંકલ, જેમ બકરાને હલાલ કરતા પહેલા લીલો ચારો અને પાણી પીવડાવવામાં આવે છે ને, એવી જ રીતે વીજુ આંટીને અગ્નિદાહ દેવા માટે ચંદનરૂપી લાકડાનો લેપ કરવામાં આવે છે. ડોક્ટર, આ તમારું લખેલું તો કોઈ ઉકેલી ન હકે, પણ આ તો બોલેલું એ અઘરું પડે છે હો. જુઓ, હું દેશી માણા, મને દેશી ભાષામાં સમજાવો. અંકલ, દેશી ભાષામાં કહું ને તો વીજુ આંટીને ધીમું ઝેર આપવામાં આવે છે. હું વાત કરો છો ડોક્ટર? અરે મારી વીજળીને ઝેર આપનારને ઝેર કરી દઉં, ઢાળીને ઠેર કરી દઉં. કોણ છે એ કાળા કામનો કરનાર ઘાતકી હત્યારો? અંકલ, હત્યારો નહીં, હત્યારણ છે. તો એ હત્યારણની હત્યા રણમાં થશે, રણમાં રોળાશે. નામ બોલો ડોક્ટર. તમારી પુત્ર વધુ મીના. ના બને, હું વાત કરો છો ડોક્ટર? અમારી પુત્ર વધુ મીના વીજળીને ધીમું ધીમું ઝેર આપી રહી છે. ના ના, ના બને, ના બને ડોક્ટર. અંકલ, ધીમું ઝેર આપી, ઝેરના બે બે ચાર ચાર ટીપા વધારી અને વીજુ આંટીને મોતને ઘાટ ઉતારવામાં આવશે અને કોઈને શક પણ નહીં પડે. એવું લાગશે કે મોત જાણે કુદરતી છે. વારે કુદરત, વાહ. હવે મીના વાવના સેવા સાકરીના ભાવ સમજાય છે. પેલા તો ભાવ ખાતી હતી, હવે તો હામેથી ભાવ આપે છે. અંકલ, એનો ભાવ નથી, એનો દુર્ભાવ છે, અને આના દુષ્પરિણામો તમને ટૂંક જ સમયમાં જોવા મળી જશે. દેખાય છે, દેખાય છે. વીજળી કહેતી હતી કે એને ધીમે ધીમે હાથ પગમાં ખાલી ચડે છે. ઈ ખાલી નથી ચડતી, પણ ધીમું ધીમું ઝેર ચડે છે. પણ હવે વીજુ આંટીને આ ઝેરની આદત પડી ગઈ છે. મને એવું લાગે છે કે મીના ભાભી ઝેરની માત્રા વધારતા ભૂલી ગયા છે, અને જો ઝેરની માત્રા વધારી હોત ને તો ક્યારનાય રામ બોલો ભાઈ રામ થઈ ગયા હોત. ડોક્ટર, જેના મુખમાં રામ ને બગલમાં છુરી, અરે આ બટો એની જિંદગી કરી દેશે પૂરે. અંકલ, આ મૂતા વડે આંબા નો પાકે. એક મિનિટ, આ લ્યો આ ઝેરની શીશી. તો આ છે મીના વાવનો ઘાતકી સાથી. પણ ડોક્ટર, મારી વીજળી છે મહારથી અને આ બટુક છે એનો સારથી. અરે જાકો રાખે સાયા, માર શકે ના કોઈ. અંકલ, મીના ભાભી શેર છે ને, તો તમારે સવા શેર થવું પડશે. ઝેરનું મારણ ઝેર, અને જે દગો કરે ને એની સાથે દગો કરવો જ પડે. એને વીજુ આંટીને ટીપુ ટીપુ પાયું છે. તમે એને એક ઝાટકે પાઈ દેજો અને કહી દેજો કે અટેકથી મૃત્યુ પામી છે. અંકલ, આમે ગામડા ગામમાં કોણ પૂછે છે? એક મિનિટ ડોક્ટર, આ હું ધીમું ઝેર વહુને મળ્યું ક્યાંથી? ગુડ ક્વેશ્ચન, તમે બહુ હોશિયાર છો ડોક્ટર. માત્ર હોશિયાર નહીં, જમાનાનો ખાધેલ છું. હું એ આવા અખાડાનો બહુ જૂનો પહેલવાન છું. એટલે જ તો તમને અહીંયા બોલાવ્યા છે. આ ધીમું ઝેર મેં જ એમને આપ્યું છે. ડોક્ટર, આ શું? સિક્કાની છાપે તમારી અને કાટે તમારી. કોથળામાં રાખેલ પાનસેરી ધીમે મારી અને કહેવાનું કે ચડી જા બેટા સૂળી પર, અમે તારી હારે છીએ. અંકલ, જો એવું જ કરવું હોત ને તો તમને અહીં બોલાવી અને આ રાજ ખોલવાની મારે શું જરૂર હતી?
રાજ અને રહસ્યના આટા પાટા તો કોઈ તમારી પાસેથી શીખે ડોક્ટર. બે બાજુથી ઢોલક વગાડી સાસુ વહુને રાહડે રમાડો છો રાહડે. નાના અંકલ, એવું કાંઈ નથી. આ કામમાં હું એકલી ન પડી જાઉં ને એટલે મારે તમારા સાથની જરૂર છે. ડોક્ટર, આને ખાલી કામ ના કહેવાય, કાળા કામ કહેવાય. અંકલ, કાળા ધોળા કરવા એ મારા લોહીમાં નથી. પહેલા તમે મારી આખી વાત સાંભળો, પછી તમે જ નક્કી કરજો કે મીના ભાભીને ઝેર દેવું કે નહીં. ભલે, કરો આખી વાત કરો. હું છે ડોક્ટર, વાહ. સાચું જ કહેવાયું છે કે નારી તું કદી ન હારી, નારી તું કદી ન હારી. અદ્ભુત અદ્ભુત ડોક્ટર, આને કહેવાય કોઠા સૂજ. વાહ 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 વાહ. પણ સાગર પેટા થાજો, જો વાત લીક થશે તો તમે જેલમાં ને હું જેલમાં, અને ઓલા મીના ભાભી થશે ઘેલમાં. ડોક્ટર, હું કાચા કામનો કેદી નથી. અરે, 60થી વધારે દિવાળી જોઈ છે ડોક્ટર, મને એટલી તો ખબર પડે કે છરી સોનાની હોય તોય પોતાના પેટમાં ના મરાય. અંકલ, છતાંય ચેતતા નર સદા સુખી, ચતુર સુજાણ, મીનાને કરો લોહી લુહાણ. વાહ ડોક્ટર, માણસ માણસને શીશામાં ઉતારે છે, પણ હું મીના વહુને શીશીમાં ઉતારીશ. મારી વહુને તારીશ ને એની વહુને મારીશ, કેમ કે હું વીજળીનો વાર, મને શેનો ડર. મહાદેવ હર. મહાદેવ હર. બા આલ્યો, આ તમારા માટે ગરમા ગરમ કાજુ બદામ વાળું દૂધ બનાવ્યું છે. તમારે મારો ફોન કા જોઈએ બા? સરદીન ફોન કરું ને તો પગ દુખે છે તો દાબી દે. ભગવાન કરે તમારી આ ઈચ્છા જલ્દી પૂરી થાય અને જલ્દી તમે સીધા હો. મંદિર બીજે ક્યાં? ઘૂંટડે પીવો પણ એની અસર તો થશે. દૂધ ની બીજા છે ની. હવે તમે આ દૂધ પીવા માંડો એટલે હવે હું તમારું સરસ મજાનું એને માથું દબાવી દઉં. હવે તું માથું દબાય, માથાને બદલે તું તો ગરુ દબાવી દે એવી સો. તારો ભરોસો કરવો કેમ? અને એમાંય તારો ભરોસો કરવામાં મને જોખમ લાગે છે. અરે, ભરોસા ઉપર તો દુનિયા કાયમ છે. અરે, ભરોસા ઉપર નહીં, દુનિયા તો સતના આધારે ટકી છે. દીકરી ઉપર ભરોસો નથી? લે, દાઈ
જો છે ને આ ખડ બધું ઉપાડી લેવાનું છે, એટલે વાંધો ન આવે. ખડ બહુ થઈ ગયું છે આ વખતે, વરસાદ બહુ થયો ને એમાં હેરાન થઈ ગયા. જય શ્રી કૃષ્ણ બાપુજી. અરે વાહ 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 વાહ. પણ તડકાના તમે અહીં આવ્યા? હાલો આપણે છાંય જઈને બેહીએ. હાલો હાલો બેહો. બે ભાઈની જોડી આ કોઈ ના શકે તોડી. વાહ બાપુજી, તમે ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય ને તો એને તમે ઠારે પાડી દેશો. પપ્પા, જો તમે આ બાજી નો સંભાળી હોત ને તો ઘરની બાજી બગડી જાત અને બધી પરિસ્થિતિ વેરણ છેરણ થઈ જાત. અરે મારા દીકરા, આખી જિંદગી હાર જીત નો જ ખેલ છે બેટા. અમે ભલ ભલા ખેલંદાઓને હારતા જોયા છે, પણ જે હારીને હસતું મોઢું રાખે છે ને એ જીતનારની ખુશી છીનવી લે છે. બાપુજી બીજી વાત જવા દો, પણ અટાણે તમે અહીંયા સુધી આવ્યા, કાઈ ખાસ કામ છે એ કયો? આ બેટા, કેટલીક પરિસ્થિતિ એવી હોય ને કે ના કહેવાય ના સેવાય. એ સાપે છછુંદર ગઈડા જેવી પરિસ્થિતિ થઈ જાય બેટા, થૂકેલું ચાટવું ના પડે ને એટલે ક્યારેક પાણી પેલા પાળ બાંધવી જરૂરી હોય છે. પપ્પા, તમે આ એક વાક્યમાં ચાર ચાર કહેવત કહી દો ને તો ક્યારેક આમાં મારા જેવા ડબલ ગ્રેજ્યુએટને પણ સમજવું અઘરું પડી જાય છે. અરે બેટા, જીવનમાં અઘરું પડી જાય એવું હોય ને ત્યારે આ લોહીના સંબંધ જ કામ લાગે. જુઓ દીકરા, મારાથી કે તમારી માથી કાંઈ ભૂલ થઈ જાય ને તો અમને અમને માફ કરી દેજો દીકરા. અરે બાપુજી, માફ તો મા બાપ ને કરવાનું હોય, દીકરાઓને નહીં. પપ્પા, અમારા ચામડીના જોડા બનાવીને તમને બંનેને પહેરાવીએ ને તો પણ અમે તમારું ઋણ ન ચૂકી શકીએ. છતાં આજે મારા હાથ પર હાથ રાખી એક વચન આપો કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તમે બે ભાઈ ભેળા થઈ પરિસ્થિતિનો સામનો કરજો. બસ હવે એક પણ સવાલ નહીં, માત્ર વચન. હેલો, હાય ડાર્લિંગ, શું કરસ? હાઉ આર યુ? ફાઇન, તમે શું કરો છો? યાર કાઈ નહીં, બસ તને યાદ કરું છું. યાદ કરો છો કે બરબાદ કરો છો? પણ મને એક વાત સમજાતી નથી, તું આમ ગામડાની દેશી ભાષા કેમ બોલસ? દીવાલને પણ કાન હોય છે, મમ્મી પપ્પા ઘીરે છે, અને તું કેમ આવતો નથી? યાર શું કહું તને, તને તો ખબર છે ને કે મારે એક્ઝામની તૈયારી કરવાની હતી. જો સાંભળ, ઇન્ટરવ્યુ છે ને ખૂબ જ સરસ ગયું છે, હવે નોકરી મને મળી જ જશે. નોકરીનું થઈ ગયું, હવે છોકરીને લઈ જા. છોકરીને લઈ જા, પણ હજી વાર છે, હજી છે ને નોકરી એકવાર મળી જાય ને પછી વાત. અને સાંભળ યાર, ઘરમાં હજી પૂરી શાંતિ પણ નથી થઈ, રોજ હજી ઝઘડા ચાલુ જ છે, પછી હું તને લઈ જઈશ, ઓકે? આમ ને આમ વાંચતે ગાચતે બારના ભાવમાં વયા જવાના છી. સાંભળ સાંભળ, જો મોટા ભાઈ આવતા લાગે છે, તું જલ્દી ફોન મૂક, ઓકે? ચાલ બાય બાય બાય. વાહ, મને જોતા જ ફોન કટ, કેની સાથે કરતો તો લટપટ? કોઈ નહીં મોટા ભાઈ, એ ફ્રેન્ડ છે. તો પછી ઈ કે બોયફ્રેન્ડ કે પછી ગર્લફ્રેન્ડ? મોટા ભાઈ, તમારાથી શું છુપાવવાનું, મીના ભાભીને બધી વાત કરી છે, ગર્લફ્રેન્ડ સાથે જ વાત કરતો હતો. આ ઘરમાં હંધાય એકબીજાથી કાંઈક ની ને કાંઈક છુપાવે છે, જાણે ઉંદર બિલાડી વચ્ચે પકડદાવની રમત. આવો આવો બાપુજી બેસો. મારે જેની સાથે લગ્ન કરવા છે ને એની સાથે ફોન માં વાત કરતો હતો. હા તો પછી બોલાવે ને ઘરે, કરી લઈએ વાત એટલે પૂરી થાય પંચાયત. ના પપ્પા, હમણાં નહીં, પેલા નોકરી, નોકરી મળી જાય ને પછી લગન ની વાત, હવે બસ નોકરી હાથ વેતમાં જ છે. હા, હાથ વેત પરથી યાદ આવ્યું, હવે વેત છેટું મોત છે. એટલે? હા,
એટલે બેટા એમ કે હવે અમે જીવા એટલું અમારે ક્યાં જીવવાનું છે? પણ બાપુજી તમે ચિંતા થાય એવું હું કામ બોલો છો? અરે મારા દીકરાઓ, આ તમારો બાપ બેઠો છે ને ત્યાં સુધી તમારે ચિંતા નહીં કરવાની, બસ ખાઓ પીઓ ને મોજ કરો હે. એટલે મારો મતલબ એમ કે તો આ દીકરીથી કદાચ કઈ કાડુઓડું બોલાઈ ગયું હોય તો માફી દઈ દેજો. તે દવા થોડી મીઠી હોય કઈ? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે થોડી થોડી આપું ને એટલે થોડી થોડી અસર થાય ને એમ. જો હામટી આપી દો તો તમે એ બધું મૂકો ને હવે. લાવો લાવો તમારા હાથ પગ દાબી દો, જમ્પી કરી દો એ થોડીક વાર. વીજળી, એ વીજળી ઉભી થાતો ઉભી થાતો. વીજળી તું પગ વાળીને બેહતી નહીં, અરે હાલતી હો તો ધરતી ધ્રુજતી. તને પનઘટની વાટે જાતા જોઈને માણહુના શ્વાસ થંભી જાતા, પણ હવે તારા શ્વાસ થંભી ગયા હોય એવું કેમ લાગે છે? મહેશા બાપુ તમારી વાત સાચી છે, જાણે એવું લાગે છે કે જીવવાનો મોહ જ વયો ગયો છે. પણ ઘરમાં એકાદું નાનું બાળક હોત ને તો દાદા દાદીનું દી કાઢણ બનત. પણ ભાગ્યને કોણ બદલી શકે છે અને કોણ પલટાવી શકે છે? પણ આપણી સાથે રમાતી બાજી તો પલટાવી શકાય ને. બાજી? શેની બાજી? જીવન મરણની બાજી. કોનું જીવન ને કોનું મરણ? તારું જીવન ને તારું મરણ. તે અમસ્તી અમસ્તી પથારી નથી પકડી લીધી? એ તો આ નાના બાળકની લાલસા. ના 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 ના, લાલસા બાલસા નહીં, કારસા કે કારસા. મહેશના બાપુ આ તમે હું ગોળ ગોળ વાત કરો છો, કઈ સમજાય એવું બોલો ને. જો હું વાત કેવા મૂકો છો તો ઘરમાં કોઈ નથી, મહેશ ને પરેશ પોત પોતાના કામે ગયા છે અને વહુ શાકભાજી લેવા ગઈ છે. હમણાં હમણાં વહુ તને મનગમતા શાકભાજી અને ભાવતા ભોજન કરાવે છે ને? હા, શીરો રામ કા
કાજુ બદામ વાળું દૂધ અને ટેમ ટુ ટેમ દવા કેમ કેમ હું તને આપાતી આ હંધી વસ્તુમાં તને હવાયદમાં કઈ ફેરફાર નથી લાગતો? હા ગમે એ ખાવ પણ મોરું મોરું લાગ્યા કરે છે. તે લાગે જ ને વીજળી. જો તને અપાતી આ હંધી વસ્તુમાં તને ધીમું ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. શું વાત કરો છો તમે? હા ધીમું ઝેર પણ હુકામ જે ધીમે ધીમે તમારા હાડકા ખોખલા કરી નાખે, તમારી રોગ પ્રતિકારાત્મક શક્તિ હણી નાખે અને અંતે તમે મરી જાઓ અને બધાયને તમારું કુદરતી મોત લાગે. એટલે હું રોજ ઝેર પચાવું છું? અરે વીજળીને ચીરનાર મારી વીજળી પાસે આ ધીમા ઝેરની હું ઓકાત. પણ વીજળી હવે મીના વહુની શાન ઠેકાણે લાવવી પડશે. જો આ શીશીને તું ઓળખાશ? આ શીશી? આ શીશી તો મીના વહુની છે અને એને છોકરા થાય એટલા માટે ડોક્ટરે એને દવા આપેલી છે. શેર માટીની ખોટ નહીં પણ તને માટીમાં મેળવી દેવાની દવા છે. એની શીશી તો છે ને એના મોબાઈલના કવરમાં હંતાડીને રાખે છે. આ તો હું બીજી શીશી લઈ આવ્યો છું. ઓહો હવે મને સમજણા એના નાટક. આવું કામ તો કાળો દૈત્ય ન કરે. હે ભગવાન આ કેવો કાળ બગડ્યો છે. કાળ નથી બગડ્યો પણ લોકોનું કાળ જો બગડ્યું છે ને એટલે જ આ કળી કાળ આવ્યો છે. કળિયુગ કહેવાય ને, સાસુમાં સાસુમાં કરી કરી અને આ કેવું ષડયંત્ર રચ્યું તું. મને તો એમ હતું કે હવે એ સુધરી ગઈ છે. અરે ગધેડી ગંગા જળમાં 70 વાર નાય તો એ ગાય બને ખરી? હા 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 હવે બગાડ્યો આપણો ભાવ. પણ મીના ઓ હવે તને હું ભાવ. અરે ભાવ તો હવે એનો બગડશે. વહુ છે ને તને ધીમું ઝેર તો આપે છે પણ એની માત્રા વધારતા ભૂલી ગઈ છે. વીજળી વહુની આ ભૂલ આપણા માટે ફૂલ ને એના માટે સૂલ. કરી દે વહુની પત્તી ગુલ. પણ કેવી રીતે? પેલા બેસ નિરાતે બેસ, પછી હું તને સમજાવું. વવે તને ટીપુ ટીપુ ઝેર પાયો પણ તું ટીપાને બદલે ઝેરની ધાર કરવાનો નિર્ધાર કર અને ખવડાવી દે પ્રસાદમાં વવને છે. લ્યો કરો વાત. હવે એ કઈ 6 મહિનાની ગીગલી નથી કે એમનમ હોઈ જાય એ બેહીને હુવે છે. એ મારા હાથનું ખાહે, એ મારા હાથનું નહીં ખાય. પેલા એ મને ખાવાનું કહે તો પ્રસાદ પેલા તું ખાજે. હા એટલે હું મરી જાઉં કા? તું 100% નહીં મરે. મે હું કઈ અમરફળ ખાધું છે તે નો મરું? અમરફળ નહીં પણ કોઈના છળથી અપાયેલ ઝેર ખાધું છે. વિચાર વીજળી, કોઈના છળ કપટથી મરવું છે કે છળ કપટ કરનારને સબક શીખવાડવો છે? લે આ ઝેર અને વિચાર કર વીજળી, વિચાર કર. વીજળી હું વિચાર્યું. આમાં હું તો શું વિચારું બીજું? ડૂબતાનું તણખલું તો તમે છો તો તમે કયો ઈ કરી? જો છાતી પર નાગ બેઠો હોય ને તો એનું ભોડું પકડી અને દૂર ફેંકવો જ પડે. ઈ વાત તો હાસી પણ આ ઝેર પચાવવાની વાત છે ને ઈ વાત મને બરોબર પચતી નથી વો. જો ધ્યાનથી સાંભળ, પચી જશે. ઇલેક્ટ્રિશિયન હોય એને ધીમા ધીમા શોકની આદત હોય બરાબર, એટલે એને આદત પડી જાય છે. એવી જ રીતે મદારીને સાપ અવારનવાર દંશ દઈ દેતો હોય છે. મદારીને એની અસર ઓછી થાય છે ઝેરની. મદારી મરતો નથી, મરે છે નથી મરતો. એવી જ રીતે ધીમા ધીમા ઝેરની જેને જેને આદત થઈ જાય ને એ મરતા નથી. જો તને સીધો સાદો સરળ દાખલો આપું,
ચાના કપમાં ગરમા ગરમ ચા હોય ને એમાં આપણે આંગળી નાખીએ, આંગળી દાજી જાય ને, પણ એ જ ગરમ ચા આપણે પીએ તો આપણી જીભ અને ગળું દાજતું નથી. સાચી વાત, કેમ કે આપણે એને આદત પાડી છે. એમ ધીમા ધીમા ઝેરની તને આદત થઈ ગઈ છે, થોડીક વધારે માત્રામાં ઝેર તને આપીએ તો તું મરીશ નહીં. પણ મારા હાથનો એ પ્રસાદ ખાતી નથી અને મને ભેગું ખાવાનું કહે તો? હા, પહેલા એ તને ખાવાનું કહેશે પણ તું ખાઈશ ને એટલે એ ખાવાની ભૂલ કરશે. પણ મહેશના બાપુ, આપણે કઈ ભૂલ કરવા તો નથી જઈ રહ્યા ને? બીજું, જગતમાં મને સૌથી વધુ વાલા મારો દીકરો પરેશ મહેશ અને વીજળી તું છો. જો ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે તમને ત્રણેયને કાંઈ થઈ જાય ને તો ક્યાં હું બળી જાઉં ને ક્યાં આખી દુનિયાને બાળી નાખો. તમારા ત્રણેય વગર હું કાંઈ નથી, બીજું હું કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. અરે આ શું કરો છો તમે? આમ થાતો કેતો હું વીજળીનો વર, આ વીજળીનો વર થઈને આવા તમે રૂંગા કાઢો છો? અરે તમે મુંજાવમાં મારા કરતા મને તમારા ઉપર વધારે ભરોસો છે અને તમે કેતા મને તો આ એક નહીં આવી અનેક બોટલો પી જાવ. બીજો ભલે વાવ હોય ખેર ખા, માર ખાવો પડે તો માર ખા, પણ ડૈરા વગર કર ઝેરના પાર ખા અને પૂરી કર વહની વાર્તા. અરે ડરિયા વગર કરું હું ઝેરના પાર ખા, હું શું કામ ડરું? મારો કૃષ્ણ બેઠો છે દ્વારકા અને તમને તો ખબર છે ને કે જે કરે વીજળી આયરે વેર એની જિંદગી કરી નાખું ઝેર. પણ વિચાર તો કરો, ઈ મારી આયરે કેવી વેરણ બનીને ઉભી રહી છે. એના જેવી હોશિયાર વાચાળ કાબેલ ને કામઢી સ્ત્રીઓ જવલ્લે જોવા મળે. અભિમન્યુ પેઠે માતાના ઉદરમાંથી જ હંધુય શીખીને આવી હોય છે આવી બાયું. પણ મહેશના બાપુ, એના હાથ કોઠા તો હું વિંધીશ, કારણ કે વીજળી વજ્રની છે વજ્રની, અને એનું કાંડું પકડીને એવી ફગોળું ને એને પસાડી પસાડીને ભો ભેગી કર દઉં ભો ભેગી. એ તો તમાશો થાય. એના કરતા વીજળી, જો આપણે મંદિરેથી આવ્યા સહી બરાબર, હવે મંદિરને હાજર નાજર રાખી ભગવાન કરશે એ હંધુય હારું જ કરશે એમ સમજી તું આ પ્રસાદમાં ઝેર મેળવી દે. અને સાંભળ, ઝેર મેળવી દે પણ છે ને અહીંયા હું ઘરે તારી ભેળો નહીં આવું. કા હું તો એ સમજી જાય. હું છે ને મહેશ પરેશ અને ડોક્ટર રશ્મિને લઈને તું ફોન કરજે એટલે સીધો ઘરે પહોંચી જઈશ. પરેશના બાપુ, ગમે એમ તો ઝેર છે, જીવ તો મુંજાય ને. હું એક વાત કહું, કદાચ
ખાવાથી મને કઈ થઈ જાય ને હું મરી જાઉં ને તો મારા બે દીકરાઓને હાંસવી લેજો અને ગમે એવી મુસીબત આવે ને એનો સામનો કરજો પાછા પગલા નો ભરતા સર અરે વિજુ આપણે બે હાઈરેઝ ઈવા અને હાઈરેઝ મોટા ગામત્રા કરશું અને હું હાઈલ હાઈલ હું વીજુડીનો વર એ મને સેનો ડર મહાદેવ હર જા 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 મીના વો બટા મીના ક્યાં ગયો માર દીકરો લે આવી ગયા સાસુમાં હા બટા મંદિરે જઈને આવી અને આજ તો હાસા હૃદયથી ભગવાન પાસે પ્રાર્થના કરી અને બટા ભગવાન મને પ્રસન્ન થયા હે શું વાત કરો છો ભગવાન પ્રસન્ન થયા હા ભગવાન પ્રસન્ન થયા ને આકાશવાણી થઈને મને એમ કીધું બેઠી છું ઘરે જા અને તારી વહુને આ પ્રસાદ દે એટલે આમ જો પગલીનો પાડનાર આવશે ખોળાનો ખૂંદનાર આવશે અને શેર માટીની ખોટ બંગાહે અને તથાસ્તુ એમ અવાજ આવ્યો લે બેટા પ્રસાદ થાય લે હે બજરંગબલી આ વળી પછી નવી કઈ બલા આવી એ બેટા હું બલા નથી હું તો તારી હાટુ આશીર્વાદ લઈને આવી છું સાચા મનથી પ્રાર્થના કરી વધારે લઈને ખાવ ને પોતાની પુત્રવધૂને મારી નાખવાના ગુનામાં કોર્ટ તેને ફાંસીની સજા જાહેર કરે છે.
કોર્ટ તેને ફાંસીની સજા જાહેર કરે છે. તપાસી લેવા દો. મારી દીકરી હું થઈ ગયો. બટા મે બટા પરસ મને માફ કરી દો કે મારી દીકરી માથે મે શંકા કરી લાવ અનત કરી બેઠી. અરે દીકરા મે તારી માથે આવો જુલમ અત્યાચાર કરી દીધો. દીકરી મને માફ કરી દે ને તારે જી સદા કરવી મને સદા કર. મારા દીકરા એકવાર બોલ બટા જવાબદાર છું. દીકરી મને માફ કરજે મીના, માફ કરજે બેટા. મીના વગર નહીં જીવી શકું. મીના મીના તું મને સાથે લેતી જા, મને સાથે લેતી જા. પણ મમ્મી આ ભાભીને થયું છે શું? એ તો અમને વાત કર. દીકરા પરે ઓવલે કાઈ નથી થયું. ઓવલી ઉપર હાહુ નામની વેરણ વીજળી પડી છે. પણ દીકરી હું તારા પગે પડીને માફી માંગું છું. એકવાર તારી હાહુ ને માફ કરી દે બેટા. અરે તમે લોકો શાંતિ રાખો, મને મારું કામ કરવા દો. ડોક્ટર ડોક્ટર એનું કામ તમામ થઈ ગયું છે. સાચી વાત છે, તમે બધા શાંતિ રાખો ને મીના ભાભી ને અંદર લઈ લ્યો. હાલ બેટા હાલ. હે ભગવાન તારો જય જય થાય. હે ભગવાન તારો ઉપકાર હું હોરે નહીં ભૂલું, કારણ કે મારી વહુ એમ કેમ હાજી થઈ ગઈ. જો બટા પરેશ બટા મહેશ, જો વહુને કાઈ નથી થયું, વહુ ઘોડા વાહુ થઈ ગઈ. જો મીના મીના તને કોઈ દી કાઈ નહીં થાય. ભાભી તમારે આ તમારા દીકરા જેવા દેરને છોડીને ક્યાં જવું તું? અરે બસ બસ, તમે બધા આટલા બધા પ્રશ્નોનો વરસાદ કરશો તો મીના ભાભી પાછા બેભાન થઈ જશે. મીના ભાભી તમને શું થયું તું? તમે જ કયો. એ કાઈ નહોતું થયું. એમાં છે ને મેને મહેશના બાપુએ પ્રસાદમાં. આંટી પ્લીઝ તમે કઈ ના બોલો. ભાભી
તમે બોલો, તમને શું થયું તું? મેં પ્રસાદ ખાધો ત્યાર પછી મને ચક્કર આવી ગયા, વોમિટ જેવું થતું હતું અને પછી હું અચાનકથી પડી ગઈ, છેલ્લે આટલી જ ખબર છે મને. મીના ભાભી, મેં તમને ચેકઅપ કરી દીધું છે, તમારા ઉલટી ઉપકાનું કારણ મને ખબર છે. હું થયો છે મારી દીકરીને એનો રોગ થયો છે, ગમે એટલા પૈસા જોઈએ, ગમે એટલી દવા કરાવી પડે, પણ આને બેઠી કરી દેવાની છે. અરે સાસુમાં, તમે છો પછી મને શું થવાનું છે? મીના ભાભી, થવાનું તો છે જ. તો ડોક્ટર બોલો ને શું થવાનું છે? અરે થવામાં તો એવું છે કે મીના ભાભી માં બનવાના છે. ડોક્ટર, બીજી વાર કયો તો? શી ઇઝ પ્રેગ્નન્ટ. મીના ભાભી માં બનવાના છે. અરે ડોક્ટર, તમારા મોઢામાં ઘી સાકર. અરે વાહ વાહ મહેશભાઈ, ભાભી કોંગ્રેચ્યુલેશન. માતાજી, મારી આરદા હાંભળી, મારી દીકરીને ખોળાનો ખૂંદ નાર ને ડોહીને ગટપણની લાકડી દઈ દીધી. માતાજી, તારો જય જયકાર. આ હા હા હા, એ વરહુની ખેવના હતી કે સોકરાઓના સોકરા રમાડીને જાય વીજુડી. હવે ખરા અર્થમાં આપણને જીવવાની મજા આવશે. સાચી વાત છે તમારી, હવે ખરેખર આપણે જીવીને બતાવશું. અને બેટા, તારે કાંઈ ઉપાધિ કરવાની નથી હો, તું તો મારી દીકરી છો, તારે આરામ જ કરવાનો છે અને ઘરનું બધું કામ હું કર નાખીશ. હવે આ ડોહીને ડાયાબિટીસ વઈ ઉગી છે. સાસુમાં, એમ તો હુંય તમારી ગુનેગાર છું, મેં તમને ટીપે ટીપે. અરે બેટા, બીજું કાંઈ બોલમાં મારી દીકરી, હે? તું તો ખાલી ટીપે ટીપે, પણ હું તો હાવ કુરૂળ બની ગઈ હતી બેટા. પણ ઈ વાત જવા દે મારી દીકરી. બસ માં, બસ મીનુ, અને હવે ગઈ ગુજરી ભૂલી જાઓ. હા વીજુડી, એ ગઈ તિથિ તો ગોર મહારાજે નથી જોતા. પરેશના બાપુ, ઈ તમારી બધી વાત હાસી, પણ મારે આજ બધાય વિશે એક ખુલાસો કરવો છે. ડોક્ટર, અમે હાહુ આવ એક બીજાને રોય થોડું થોડું ઝેર પાતી તિયું, સતાય અમે એકે મહીર્યું કેમ નહીં? ઝેર આપવા છતાં તમારા બંનેમાંથી કોઈનું મૃત્યુ નથી થયું, એનું કારણ? કારણ કે તમે બંને સાસુ વહુને જે ઝેરની શીશી આપવામાં આવી હતી ને, એમાં ઝેર હતું જ નહીં. પણ એ બંને શીશીઓ વિટામિન્સની હતી. વિટામિન્સની? એટલે શું? હા, વિટામિન્સની. એમાં તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે એવા ટીપા હતા. જો ખરેખરું ઝેર હોય ને તો મરી જવાય, અને આવી મૂર્ખામણી હું ક્યારેય ના કરું. પણ એ સમજાણું નહીં કે શક્તિના ટીપા હતા તો મીના બેભાન કેમ થઈ ગઈ? એમાં થયું એવું કે વિજુ આંટીએ પ્રસાદમાં વિટામિન્સના એટલે કે શક્તિના ટીપા વધારે ભેળવી દીધા. એવા જ ટાઈમે કાગને બેસવું અને ડાળને ભાંગવું. મીના ભાભી પ્રેગ્નન્ટ હતા અને એમને ઉલટી અને ઉપકા થયા અને એ ગભરાઈને બેભાન થઈ ગયા. પણ ડોક્ટર, અમને હાહુ વહુને ઝેરને બદલે શક્તિના ટીપાની બોટલ ઉદઈ દીધી. તમે ઉઠીને આવી રમત રમી, બંને સાસુઓ એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા હતા. અરે નફરતનું ઝેર તમારા લોહીની સાથે વહેવા લાગ્યું હતું. પણ અમારી આ ગોઠવેલ રમતથી તમારા બે અંદરની તિરસ્કાર અને ધિક્કારની જે લાગણી છે એ નીકળી ગઈ છે અને હવે પ્રેમના ઝરણા વહેવા લાગ્યા છે. મમ્મી, સાદો નિયમ એ જ છે કે નફરતથી નફરત પેદા થાય છે અને પ્રેમથી પ્રેમ. ડોક્ટર, યુ આર ગ્રેટ. હવે છે ને, આ સાસુને વહુની અને વહુને સાસુની સાચી કદર સમજાશે. એ હવે હાહુ વહુને એકબીજીની કદરની વાત તો મગજમાં બેહી ગઈ. પણ આની વાહે આવડી મોટી રમતનો પ્લાન કોણે કર્યો ને, ઈ વાત મગજમાં બેઠી નહીં. આ ડોક્ટર રશ્મિએ વીજુડી. મતલબ આ વાત તમે બાપુજીને કરી હતી? અરે મીના, પેલા પૂરી વાત તો સાંભળી લેવા દે ડોક્ટર, પછી શું થયું? મેં બાપુજીને સમજાવ્યા, સાસુ વહુ બંનેમાંથી એક જ હતું કરે એમ નથી. આવું ને આવું રહેશે ને તો ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે. આનો બસ એક જ રસ્તો છે, જો બંનેના મનમાંથી નફરત નીકળે ને અને પ્રેમ વસે ને તો જ ઘરમાં શાંતિ આવશે. ઘરમાં શાંતિ આવે ને એટલા માટે મેં ઝેરની એટલે કે વિટામિનની શીશી લાવી વીજુડીને આપી અને કીધું કે તને મારનાર ને તું મારી નાખ, બાકી સાચું ઝેર હોય તો હું મારી વીજુડીને આપું, હે? અને અમારો પ્લાન બરાબર સક્સેસ રહ્યો. સાસુઓ બંને માં દીકરી બની ગયા છે અને હવે ઘરમાં સુખ શાંતિ છવાઈ જશે. ડોક્ટર, અમારા ઘરમાં શાંતિ સ્થપાય
એમાં તમારો સિંહ ફાળો છે। આ શાંતિ માટે તમે શામ દામ દંડની નીતિ અપનાવી છે, પણ એક કહેવત છે ડોક્ટર કે લાલો લાભ વગર ના લોટે। એ અમારા ઘર પાછળ આટલો બધો ભોગ આપવાનો કોઈ ખાસ કારણ? અંકલ, તમે જમાનાના ખાધેલા છો, તમારી વાત તો સોડાના સાચી છે। અંકલ, આ રમત આપલાન આગે મેં શું કામ ગોઠવી છે ને, એ એક મોટું રહસ્ય છે, અને હવે એ રહસ્ય ખોલશે પરેશ। પરેશ? 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 પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી, આ આખા પ્લાન નો સૂત્રધાર હું જ છું। હે, આ આખી રમત માં તો તું ક્યાંય હતો નહીં? ના ના, તું ક્યાંય દેખાણો જ નહીં, તો પછી સૂત્રધાર તું ક્યાંથી થઈ ગયો? પેલા છે ને, તમે બધા લોકો શાંતિથી બેસી જાઓ। હા હા, બેહો બેહો, ને હવે શાંતિથી સાંભળો। એ ઉજાસ વરસાવતી મારી મીઠી મીઠી માં અને કોઠા સુજના બેતાજ બાદશાહ આ બટુકલાલ, આ બંનેનો હું દીકરો છું। છે ને, મારે મારી જાનુ સાથે લગ્ન કરવા હતા, પણ મારી જાનુની એક જ શરત હતી કે આ ઘરમાં શાંતિ સ્થપાય પછી જ લગ્ન કરશું, એટલે આ બધું નાટક કર્યું। જો હવે ઘરમાં પરમ શાંતિ છે, એ સુલે શાંતિ છે, ઓમ શાંતિ 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 છે, હવે તો તારી જાનુને ઘરે લઈ આવીશ ને? પપ્પા, હું જાનુને લાવ્યો તો છું। હે? હા પરેશ, મતલબ કે એ અહીંયા જ છે? તો અંદર બોલાવ ને, અમારે તારા ચાંદના ટુકડાના દર્શન કરવા છે। અરે, ઈ બાર ઊભી હશે અને શરમાતી હશે, ચાલો ચાલો આપણે લઈ આવી માં એને। હાલો હાલો, જાય મારી નાની વહુને ગાતે વાજતે લઈ આવી। અરે અરે, ઉભારિયો ઉભારિયો ઉભારિયો, અરે મારી જાનુ તમારા બધાની વચ્ચે ઊભી ઊભી ક્યારની શરમાય છે? અરે પરિયા, તે તો બહુ કરી, આ ડોક્ટર તારી જાનુ છે? અરે વાહ, આ ચાંદનો ટુકડો તો બહુ સરસ છે ને? અરે મારી નાની વહુ, તે તો બહુ કરી, હવે મારે તને હું કેવું? માં, હું તમને બધાને બધી વાત માંડીને કરીશ, તમે બેસો। બેસી જાઓ બધાય, મારે તો હવે બેહવાનું છે ને, બે પરખે વહુ આવી ગયું છે। માં, હું અને પરેશ કેટલાય ટાઈમથી એકબીજાને પસંદ કરતા હતા। પરેશે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું, પણ હું તમારા ઘરના ઝઘડાઓથી બહુ સારી રીતે વાકેફ હતી, એટલે મેં પરેશને કીધું, જો ઘરમાં સાવ સુલેહ શાંતિ થઈ જશે ને, તો હું તમારી સાથે લગ્ન કરી લઈશ, પણ હા, ભાગીને મેરેજ હું નહીં કરું। અને બસ આના માટે જ મારે આવડું મોટું ષડયંત્ર કરવું પડ્યું। મેં છે ને રશ્મિની શરત મંજૂર રાખી અને આખો પ્લાન બનાવ્યો, પણ જો સીધી રીતે ભાભીને કે મમ્મીને સમજાવવા જઈએ ને, તો બાજી ઊંધી વળી જાય। અને વિચાર્યું કે મૃત્યુ પછી જ માણસની કદર થાય, એટલે આ મરવા મારવાની અમે આખી રમત ઘડી કાઢી, અને આમ ને આમ અમે બંને આગળ વધ્યા। અમે મીના ભાભીને સમજાવ્યું કે વીજુ કાકી ગમે તેટલો ગુસ્સો કરે, તમને ગમે તેવા કડવા વેણ બોલે, પણ તમારે કાંઈ બોલવાનું નથી, અને આમ ને આમ વીજુ આંટી અને મીના ભાભી બંને સંપીને રહેવા લાગ્યા, અને હેરું ભેરું પરિવાર પાછું એક થઈ ગયું। અને જો બંને પક્ષે અહમનો ટકરાવ થાય ને, તો આ સમાધાન શક્ય જ નહોતું, અને જો આવું થાય ને, તો જ મમ્મીને ભાભીનું મહત્વ સમજાય। બટા, હાવ સાચી વાત છે તમારી વો, હે બટા, આ કોર્ટ કચેરી જેલ પોલીસ વકીલ આ બધું તો ઠીક, ઈ ભગવાન કોઈને ન દેખાડે, અને આજ મને ખબર પડી કે જો આપણે હારા બનીને જીવીએ ને, તો જ આપણે કોકને હારા લાગે। અને બટા, આપણા હાહુ ઓવના આ હોના જેવા સંબંધને હું મૂર્ખ કથીર સમજી બેઠી હતી બટા। વીજુડી, સાસુ વહુનો સંબંધ સોનાનો નહીં, પીતળના વાસણ જેવો હોય છે, અને પીતળના વાસણને તો રોજ માંજવા પડે તો જ ચળકતા રહે। ટૂંકમાં દરેક સાસુ માં બની જાય અને દરેક વહુ દીકરી બની જાય ને, તો ઘર સ્વર્ગથી એ સુંદર બની જાય। સાચી વાત છે તમારી, હે, હવે આ મારી ડાહી વહુ છે ને, ઈ દીકરો જણે કે દીકરી જણે, પણ ઈ સંતાના ફરિયામાં પાપા પગલી માંડશે ને, તો આપણું ઘર સ્વર્ગ તો હું, પણ જસોદાના લાલનું નંદન વન બની જાહે। કે દીતી ને કે મારો દીકરો મહેશ હાવ ભોરો છે, અને આ પરિયો છે ને એટલો ચાલાક છે, આ આ આ પ્રેમ લીલાની
આવા કંઈ જ ન આવવા દીધી લ્યો મીંઢો મીંઢો છે મમ્મી તું ભલે ગમે કે પણ આ મહેશભાઈ છે ને ઈ પપ્પા ઉપર ગયા છે ને હું તારા પર એ ગમે તેમ હોય દીકરો તો વીજળીનો જ છું ને અરે તારી ભલી થાય પરિયા અને મારી મીંડળી મને મ્યાવ મારા પરિયાની જાનુડી હવે તું પૈણી ને જલ્દી જલ્દી આ ઘર માં આવી જા એટલે હાહુ આવ નવી રમત ના પાના નાખી દઈ અને જોઈ લઈ કોના ભાગમાં ભાઈ રે અને કોના ભાગમાં હરવું પણું આવે છે વિજુમાં ધારો કે મારા ભાગમાં બે રાજા અને તમારા ભાગમાં બે રાણી આવી તો દીકરી મારી તું હું જીતીશ કારણ કે ત્રીજી રાણી તો હું પોતે જ છું રાણી ખરી પણ અહમની રાણી પણ વિજુડી હવે તો અમે હંધાય ભેળા થઈને કાઢશું ત્રણ એકાની રોન તમે ભલે કાઢો ત્રણ એકાની રોન પણ તમને બધાયને ખબર છે ને હું છું આ ઘરની ડોન અને હાંભરો જે કરે વીજળી હારે વેર એની જિંદગી કરી નાખું ઝેર Yeah.